આ આધ્યાત્મિક કલ્ચરલ પ્રોગ્રામનો મેઇન એમ જ એ છે કે આવી નાની નાની પ્રસ્તુતિઓ દ્વારા આપણે આવા ઊંચા મેસેજ આપણે સૌ મુક્ષો સુધી પહોંચાડીએ. તો અને હવે તમારા આ આધ્યાત્મ રસના સ્વાધ્યાયને આગળ વધારવા, એને વધારે તડબોળ કરવા માટે આપણી સમક્ષ આ સ્ટેજ પર આવી રહ્યા છે દેશ વિદેશોથી આગમના ઉપાસકો. તાલીઓથી આગમના ઉપાસકોનો સ્વાગત કરશું. તાલીઓમાં કમી નહીં રાખો. દુનિયાના હરેક ખૂણાથી આપણી સાથે આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે લોકો ઉત્સાહિત થઈને આવ્યા છે. અને તમને આ વાત અમે જરૂરથી શેર કરીશું કે આ જે કલ્ચરલ પ્રોગ્રામ અમારો છે આગમના ઉપાસક, તો આ છેલ્લા લગભગ 2 થી આ આગમના ઉપાસક કાર્યક્રમ માટે છેલ્લા લગભગ 2 થી 3 મહિનાથી દરેક પાર્ટિસિપન્ટે સ્વાધ્યાયને જ પોતાનો ધ્યેય બનાવ્યો હતો. અને આજે તેઓ આપણને સૌને પણ આપણે એ આગમના ઉપાસકો કેવી રીતે બનીએ એની વિધિ આપણી સાથે શેર કરશે. તો ચાલો આપનો વધારે સમય ન લેતા આ આગમના ઉપાસકોના સંચાલન માટે હું સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ મિસ્ટર અભિષેક શાહ એન્ડ મિસ્ટર ચિરેન શાહ. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. તાલીઓથી તેમનું સ્વાગત કરીશું. બોલે શ્રી બાહુબલી સ્વામી ભગવાન નો જય હો. મારો અવાજ તમારા કરતા વધારે આવે છે, ઓબ્વિયસ છે, માઇક છે મારી જોડે, બટ છતાં પણ મારા કરતા તમારો અવાજ વધારે આવવો જોઈએ. ફરીથી એક વાર જયકારો. બોલીએ શ્રી બાહુબલી સ્વામી ભગવાન નો. વેરી ગુડ. પહેલા એવું થતું હતું મને, આજ સવારે ટેન્શન થતું હતું કે આજે ટ્રેન લેટ પડી કે કોઈ પણ રીઝનથી કોઈને આકુળતા થતી હશે, અને આ ટાઈમ સુધી અમે ટેન્શનમાં હતા. ગઈકાલે એવું વિચારતા હતા કે એકાદ પ્રોગ્રામ આગળ પાછળ કરીએ, પણ બધા દિવસ આપણે કંઈક ને કંઈક પ્રોગ્રામ હતા. અને અત્યારે દેખાઈ રહ્યા કે આકુળતા નહીં પણ બધા મોટી સંખ્યામાં હજી સુધી આગળનો આ પ્રોગ્રામ નિહાળવામાં બધી મોટી સંખ્યામાં આપ સૌ લાભ લેવા બેઠા છો, તો આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને સ્વાગત. બીજું, આજનો જે આ પ્રોગ્રામ માટે આદરણીય સુભાષભાઈ હમણાં કીધું કે 70 પાર્ટિસિપન્ટ્સ, 70 તો પાર્ટિસિપન્ટ્સ આગમના ઉપાસક માટે ટોટલ 2-3 મહિનાથી વિવિધ શાસ્ત્રો, ચારે અનુયોગના શાસ્ત્ર, રત્નાકરણ શ્રાવકાચાર, સમયસારજી, તત્વાર્થ સૂત્ર, 6 દાડાજી, જૈન સિદ્ધાંત પ્રવેશિકા, બધા શાસ્ત્રોનો અભ્યાસ, પ્રથમાનુયોગના પણ શાસ્ત્ર, પૂજા પેટિકા કે પૂજનની બુક્સ, એ બધાનો સ્વાધ્યાય એમના બિઝી શિડ્યુલમાંથી કાઢીને એ લોકો કરતા હતા. આ જ એક બેનિફિટ છે કે આજે આપણને કોઈ પણ પ્રોગ્રામ, તમે આગળના પ્રોગ્રામ જોયા, આવતીકાલના પ્રોગ્રામ જોશો, પરમ દિવસના પ્રોગ્રામ જોશો, તો આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદય પછી આપણે કોઈ પણ પ્રોગ્રામની અંદર આપણો આધ્યાત્મિક ટચ અને સ્વાધ્યાય એવો હોય છે કે આપણે બધા એની અંદરથી કંઈ ને કંઈક બેનિફિટ લઈને જઈએ. અને એટલે જ મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું, હમણાં સુભાષભાઈ પણ કીધું કે તમે બધા જોડે નોટિંગ કરજો. અહીંયા આ લોકો તો લાઈવ રમશે અત્યારે, હવે જે પણ અત્યારે, પણ તમે બધા પણ નોટિંગ કરજો. તમને કોઈ ક્વેશ્ચન હોય તો આપણી પાસે આદરણીય પંડિતજીઓ છે બધા, તેમને આપણે પૂછી શકીશું. બરાબર. હવે આગળ આ પ્રોગ્રામના હું વિગત આપવા માટે હું અભિષેકને કહીશ. થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલાં બધાને જય જિનેન્દ્ર. આ પ્રોગ્રામની રૂપરેખા કેવી હશે એ હું તમને જણાવું છું. આગમનો ઉપાસક, એમાં આપની જોડે આજે દેશ વિદેશથી જેમ કીધું એમ ટોટલ 70 પાર્ટિસિપન્ટ્સ જોડાશે. અમે આ 70 પાર્ટિસિપન્ટ્સ જે છે એ અલગ અલગ ઝોનમાંથી, એવા 10 ઝોન અહીંયા આગળ પ્રેઝન્ટ થશે. હરેક ઝોનમાંથી 7-7 પાર્ટિસિપન્ટ્સ આપણી જોડે રમશે. દરેક ઝોનમાં એક NRI પાર્ટિસિપન્ટ પણ હશે. આજે આ 10 ટીમ ટોટલ 4 રાઉન્ડ આપણી જોડે રમશે. આ 4 રાઉન્ડમાંથી 4 ટીમ ફાઇનલમાં જશે આગળ. અને આપણી જે ફાઇનલ છે એ 24 તારીખે રમાશે. સ્વાગમના ઉપાસકની ગ્રાન્ડ ફિનાલે 24 તારીખે થશે. આ આપણી જનરલ રૂપરેખા છે. જેમ ચિરેનભાઈ, મારા મિત્ર ચિરેનભાઈ કહ્યું કે દરેકે ખૂબ જ સ્વાધ્યાય કર્યો છે, અને અહીં પધારેલા દરેક યાત્રાળુ, આપણા પાર્ટિસિપન્ટની દરેક યાત્રાળુ આગમના ઉપાસક બને એવી અમારી મંગલ ભાવના છે.
सो लेट्स वी स्टार्ट। आपनो आज नो कार्यक्रम आपने शुरू करिए पहला हूँ आपना मुख्य निर्णायक एटले के जजीज ने अहीं इनवाइट करवा मांगू छूं। सो कम्प्यूटर जी ने विनंती करू छूं के प्लीज अपना मुख्य जजीज जे छे मुख्य जे निर्णायक छे एमनुं नाम अहीं प्रेजेंट करे। So, are you all excited? कौन बने छे આગમ નો પાસકી જોવા માટે? અચ્છા ખાલી અહીંયા આગળ લેડીઝ લોકો જ એક્સાઇટેડ છે, થોડું પુરુષ વર્ગમાં એક્સાઇટમેન્ટ ઓછી જોવા મળી છે। આઈ એમ શ્યોર કે જેમ જેમ પ્રોગ્રામ આગળ વધશે એમ દરેક જણ એક્સાઇટેડ હશે। તો આપણા મુખ્ય નિર્ણાયકોને ઇન્વાઇટ કરીશ અહીંયા। સૌથી પહેલાં આપણા આદરણીય પંડિત શ્રી નિલેશભાઈ શાહ, પ્લીઝ પધારે સ્ટેજ પર। જોરથી તાળી, હજુ જોરથી નિલેશભાઈ પંડિતજી માટે હજુ જોરદાર તાળીઓ। આપણા આદરણીય પંડિત શ્રી સંજીવજી ગોધા, સંજીવજી સ્વાગત કરે તે આજ તુમારા, સ્વાગત કરે તે આજ તુમારા, આવો આવો હે પ્રિય મહેમાન મંગલ સ્વાગત। આદરણીય પંડિત શ્રી અનુરાગજી જૈન, અનુરાગજી જૈન સ્ટેજ પર પધારે, હા આવે પાછળથી આવશે। આદરણીય પંડિત શ્રી અનુરાગજી જૈન વાપીથી આવેલા છે આપની જોડે, સો એમના માટે એકવાર જોરથી તાળીઓ થઈ જાય પ્લીઝ। અને સચિનજી, સચિનજી બરડા એમને વિનંતી કરીશ આવે સ્ટેજ પર। સચિનજી आज तुम्हारा, आओ आओ हे प्रिय मेहमान मंगल स्वागत है। सचिन जी ऑन स्टेज हमारी जोने यहाँ निर्णायक रहे ऑन स्टेज ना कोई पन प्रोग्राम माटे, ताकि यहाँ कोई पन टीम्स ने ऑब्जर्वेशन में ये रहे इमने हमें परीक्षक तरीके निमाय छे, એટલે દરેક ટીમ નીતિ નિયમોનું પૂરું પાલન કરે એનું ધ્યાન અમારા આદરણીય પંડિત શ્રી સચિનજી રાખશે। આપણે ડૉક્ટર જી સંજીવજી ગોધાર જે દેશ વિદેશના વિખ્યાત વિદ્વાન છે તેમને તો આપણે સૌ બધા ઓળખીએ જ છે। તેમના ઓનલાઈન પ્રવચન હજારો હાઈએસ્ટ સંખ્યામાં કે હજારોની સંખ્યામાં લોકો સાંભળે છે એમના હિન્દીના પ્રવચન, તો ખૂબ ખૂબ તાળીઓ તેમનું અભિવાદન। એવા જ આપણા પંડિતજી નિલેશજી એ પણ ખૂબ સરળ સ્વભાવીને એકદમ એન્થુ આપણને અમને દરેક પ્રોગ્રામમાં ખૂબ ગાઈડન્સ અત્યારે આ દરેક પ્રોગ્રામમાં આપ્યો છે એવા નિલેશજી પંડિતજીનું પણ ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત। સચિનજી પંડિતજી જે આપણે અમારી જોડે ઓન સ્ટેજ છે અત્યારે, એમને તો આપણે બધાની સવારે જ એમનાથી થતી હોય છે અત્યારે, કેમ કે ઓનલાઈનમાં હાઈએસ્ટ પૂજા કોઈ કરતું હોય તો સચિનજી જોડે અત્યારે કરતું હોય છે, એ તો એવા સચિનજીનું પણ ખૂબ ખૂબ તાળીઓથી અભિવાદન। અનુરાગજી પંડિતજી તેમને પણ ટોડોમલ સ્મારકથી એમનો પરિચય થોડો ડિટેલમાં આપું છું, કારણ કે ઘણા બધા અહીંયા તેઓ વાપી અત્યારે રેગ્યુલર 10 વર્ષથી છે, 2010થી વાપીમાં છે, ટોડોમલ સ્મારકમાં શાસ્ત્રી કરેલું છે અને તેઓ પણ નિયમિત પાઠશાળા લે છે ને એવી રીતનામાં સ્વાધ્યાય છે, તેમનું પણ ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત। હવે આપણે વધારે ટાઈમ ના બગાડતા આપણે આગળ ટીમ આપણે સો આપણે આપણો પહેલો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ છીએ। આપણો પહેલો રાઉન્ડ છે એન્ટ્રી રાઉન્ડ, સો એન્ટ્રી રાઉન્ડ સ્ટાર્ટ થાય પહેલાં આપણે તેના નિયમો સમજી લઈએ। એન્ટ્રી રાઉન્ડના નિયમો છે, અહીં દરેક ટીમ તેમને આપવામાં આવેલી ભક્તિની થીમ પર આધ્યાત્મિક નૃત્ય સાથે પ્રવેશ કરશે। દરેક ટીમને પ્રવેશ માટે રંગ થીમ આપવામાં આવેલી છે। દરેક ટીમમાં 7 ખેલાડીઓ હશે। અમારા આદરણીય નિર્ણાયકો દરેક ટીમની ભક્તિની પસંદગી, તેમનું પ્રદર્શન અને રંગ થીમનું પાલન કરવાના આધાર પર તેમને પોઈન્ટ આપશે અને નિર્ણાયકો દ્વારા લીધેલો નિર્ણય દરેકને માન્ય છે, દરેક ટીમને। સો લેટ્સ વી વેલકમ આવર ફર્સ્ટ ટીમ, આપણી ફર્સ્ટ ટીમ
प्रेजेंट थसे उत्तम क्षमा ताली में थोड़ी कमी नहीं रखो ताली पर कोई जीएसटी नहीं लगतो तो तमे दिल खोली ने वगाड़ी शको छो साबड़ी उत्तम क्षमा टीम वस्तापुर बोड़कदेव जोन तरफ थी लेट्स बी वेलकम देम सुहास दोषी किंजल शाह चिंतन कोटड़िया सुनीता गांधी सोम शाह निराग शाह अने संयम शाह एक बार फरीथी जोरदार ताली थी स्वागत करी एमनू आ टीम नो ही एक एमने आपने कलर थीम आपी छे अने कलर थीम साथे साथे आपने एमने एक थीम सॉन्ग थीम भक्ति नी थीम पण आपवामां आवेली छे तो आपने कलर थीम अने भक्ति नी थीम उत्तम क्षमा ने अपने जे कलर थीम आपी छे ई छे लाल कलर अने एमने जे भक्ति आपवामां आवी छे भक्ति नी थीम ए छे गर्भ कल्याणक सो उत्तम क्षमा टीम जे वस्तापुर अने बोड़कदेव झोन तरफ थी छे તેમની સાથે જોડાયેલા યાત્રાળુ અહીં એમની ભક્તિ થીમ પર પરફોર્મન્સ આપશે સો આર ધે રેડી યસ સો લેટ સ્ટાર્ટ ભક્તિ પ્રસ્તુતિ ટીમ ઉત્તમ ક્ષમા દ્વારા ઉત્તમ ક્ષમા ટીમ જે વસ્તાપુર અને બોડકદેવ એરિયાને રિપ્રેઝેન્ટ કરે છે સો વી હેવ ટુ સપોર્ટ ધ ટીમ અને લેટ્સ બી વેઇટ ફોર ધ સ્કોર ઓફ ધ જજીસ જજીસ તરફથી આપણા જે મુખ્ય નિર્ણાયકો છે તેમણે શું નિર્ણય કર્યો છે તે આપણે જોઈશું અને તેમનો નિર્ણય આપણી સામે પ્રેઝેન્ટ થશે
ओके सो ओके सो आपने स्कोर एक साथ आपने दरेक टीम ने एक साथ स्कोर लईसू सो आपने बीजी टीम प्रेजेंट थसे अहीं आगळ एक मिनिट अभिषेक नीलेश भाई जरा स्कोर्स अहीं बताओजो अमे अहीं स्कोर बोर्ड लखीए छे सो सेकंड टीम रेडी टीम હા હવે સેકન્ડ ટીમને આપણે ઇન્વાઇટ કરીશું ઉત્તમ માર્દવ ટીમ નવરંગપુરા ગુરુકુલ પાલડી એ આપણે ટીમને ઇન્વાઇટ કરીશું આપણે એના પ્લેયર છે ક્રિમી મહેતા સિદ્ધિ મહેતા દર્શિલ શાહ દિશા શાહ ધ્રુમા ગાંધી પ્રીતિ વખારિયા અને મીનાબેન શાહ So team Uttam Madhav, ready for the performance? So let me start with the performance of team Uttam Madhav. Temni color theme che yellow theme, ane temni bhakti ni theme che Janma Kalyanak. So temni bhakti present thase. महावीर भगवान भगवान जन्मे कुंडल पुर वैशाली महावीर भगवान भगवान जन्मे कुंडल पुर वैशाली श्री महावीर भगवान भगवान जन्मे कुंडल पुर वैशाली महावीर भगवान भगवान जन्मे कुंडलपुर वैशाली जन्मे कुंडलपुर वैशाली जन्मे के नगरी में वीर जन्मे महावीर जी जागे भाग है त्रिशला माँ के ओ जागे भाग है त्रिशला माँ के ओ जागे भाग है त्रिशला माँ के त्रिभुवन के नाथ जन्मे के त्रिभुवन के नाथ जन्मे महावीर जी સુંદર સુંદર પ્રસ્તુતિ હતી ટીમ ઉત્તમ માધવ તરફથી તાળીઓ એકવાર પબ્લિક તરફથી પણ હોવી જોઈએ આપણી નેક્સ્ટ ટીમ અહીં પ્રેઝન્ટ થશે
टीम उत्तम हार जाओ, टीम उत्तम हार जाओ। वो इनवाइट करीस नीला गांधी, कविता शाह, चेतना शाह, रीटा शाह, शिल्पा शाह, कालिंदीबेन शाह ने निपा शाह। टीम उत्तम हार जाओ भाईंदर अने वसई जोन ने रिप्रेजेंट करे छे। तेमना कंटेस्टेंट प्लीज जल्दी थी स्टेज पर आवी जाए। टीम उत्तम हार जाओ, टीम उत्तम आ जाओ। नी कलर थीम छे ऑरेंज। टीम उत्तम आ जाओ नी कलर थीम ऑरेंज छे अने एमनी एंट्री नी भक्ति थीम दीक्षा कल्याणक छे। सो टीम उत्तम आ जाओ तरफ थी तेमना यात्रालु पण रेडी छे परफॉर्म करवा माटे। प्लीज 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 दरेक जन शांति थी परफॉर्मेंस जो से आपने खूब आनंद पण आवशे। सो लेट्स वी स्टार्ट। ओ संसार लगने लगाब असार निज गायक की सुधियाई। यतियों के मार्ग की महिमा अपार द्वादश अनुपेक्षा मन भाई। हो संसार लगने लगाब असार निज गायक की सुधियाई। मुनिवर मुनिवर आज मेरी कुटिया में आए हैं, मुनिवर आज मेरी कुटिया में आए हैं। चलते फिरते हो चलते फिरते सिद्ध प्रभु आए हैं। मुनिवर मुनिवर आज मेरी कुटिया में आए हैं, मुनिवर आज मेरी कुटिया में आए हैं। हाथ का मंडल बगल में पिछी है, मुनिवर पे सारी दुनिया रिझी है, मुनिवर पे सारी दुनिया रिझी है। लगन दिगंबर हो लगन दिगंबर मुनिवर आए हैं। मुनिवर मुनिवर आज मेरी कुटिया में आए हैं, मुनिवर आज मेरी कुटिया में आए हैं। अत्र अत्र तिष्ठो है मुनिवर, अत्र अत्र तिष्ठो है मुनिवर। भूमि शुद्धि हमने कराई है, भूमि शुद्धि हमने कराई है। आहार करा के करक नर नर हर्षाए हैं। मुनिवर मुनिवर आज मेरी कुटिया में आए हैं, मुनिवर आज मेरी कुटिया में आए हैं। वाह वाह, तुम्हारा उत्साह देखी ने खूब अमने पण मजा आवे अने पार्टिसिपेंट्स ने पण मजा आवशे। काके ए लोको अत्यारे एटला प्रेशर मां हता, तमे मानसो नहीं छेल्ला बे महीना थी कदाच ए लोको रातना ઊંઘમાં મોક્ષ માર્ગ છે, નેતરમ બોલતા હશે કે છ ડાડાની ઢાડો બોલતા હશે, એ રીતના બધા ઊંઘેલા હતા જેટલા છે ને 70-70 જણ। હવે આગળની ટીમ ઉત્તમ શૌચને હું ઇન્વાઇટ કરીશ। ઉત્તમ શૌચ મુંબઈ ઝોન, રૂચિ મહેતા, નિધિ શાહ, અપેક્ષા શાહ, મિતાલી ગાંધી, સંગીતાબેન શાહ, હિરોમી શાહ અને શ્રદ્ધા શાહ, તાલીઓથી બધાનું સ્વાગત કરીશું। તેમનો ડ્રેસ કોડ ગ્રીન થીમ ઉપર છે।
भक्ति नीति एमनी भक्ति नीति उत्तम शौच नी भक्ति नी थीम छे ज्ञान कल्याणक सो टीम उत्तम शौच रेडी यस लेट्स प्ले द भक्ति ओंकार मई वाणी तेरी जिंदर में किसान है देख के शांत छवि देख के गणधर भी हैरान है समो शरण देख के शांत छवि देख के गणधर भी हैरान सितारों में लाखों हजारों में तेरी यहाँ कोई मिसाल नहीं है चार मुख दिखते समो शरण में स्वर्ग में भी ऐसा कमाल नहीं है हमको भी मुक्ति मिले हम सबका अरमान है देख के शांत छवि देख के गणधर भी हैरान है समो शरण देख के शांत छवि देख के गणधर भी हैरान है बहुत सुंदर અહીંયા પ્રેક્ષકો જે આપણા સાધર્મીઓ છે તે તો ખૂબ જ ખુશ દેખાતા હતા સાથે સાથે આપણા પરફોર્મરના પર ફેસ પર જે આનંદ જોવા મળતો હતો એ અદ્ભુત હતો અહીં માહોલ તો એવું લાગે છે જાણે પંચકલ્યાણક થઈ રહ્યું હોય બધા ખૂબ જ ઉત્સાહમાં છે તો આપણી નેક્સ્ટ ટીમ અહીં આવશે આપણી ટીમ ઉત્તમ સંય ઉત્તમ સત્ય ટીમ શ્વેતા શાહ સોનલ શાહ કાજલ શાહ અંકિતા કોટડિયા ઉજ્જવલા ગાંધી અંજના શાહ અને પ્રજ્ઞેશ શાહ તેમને ઇન્વાઇટ કરી સ્ટેજ પર પ્લીઝ ઉત્તમ સત્ય ટીમ હિંમતનગર મહેસાણા 20 નગર ઝોનને રિપ્રેઝેન્ટ કરી રહી છે ઉત્તમ સત્ય ટીમની કલર થીમ બ્લુ કલર અને એમની ભક્તિની થીમ છે મોક્ષ કલ્યાણક સો ટીમ ઉત્તમ સત્ય રેડી ફોર ધ પરફોર્મન્સ ઓકે સો લેટ્સ પ્લે
ओके चेक कर लिए मिनट। अच्छा सी आपने જોઈ શકીએ છે જ્યારે પંડિતજી આપણને સમજાવે છે કે સાત તત્વોમાં એક જ તત્વ છે જે જાણી દેખી શકે છે, જીવ સાત દ્રવ્યમાં એક જ દ્રવ્ય જીવ દ્રવ્ય છે અને બાકી પુદ્ગલ દ્રવ્યમાં જ્યારે કામ થાય તો આવા કામ થઈ શકે છે, રાઈટ? સો સોંગ સેટ થાય ત્યાં સુધી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછું છું, આનો આન્સર જે આપશે એને 3 nights ના બદલે 6 nights 7 days નો ચૈતન્ય દવનો પેકેજ આપીશું, બરાબર? આ સોંગ સેટ થાય એટલે વાર પાછળથી તાળી નથી પડી, ચૈતન્ય દામ ખાલી આગળ વાળાને જવું છે, પાછળ વાળાને ન થવું, પાછળ વાળા પણ. અને એક મિનિટ, આજે સંગીત સંધ્યામાં ખોટી ખોટી પ્રોમિસ કરે જેવી નથી, હું કન્ફર્મ કરીને બોલું છું બધા જોડે, ચૈતન્ય દામ ના ટ્રસ્ટીઓ જોડે કન્ફર્મ કરીને બોલું છું. આ જે કલર થીમ, એક મિનિટ મારો ક્વેશ્ચન, એક મિનિટ મારો ક્વેશ્ચન, આ જે કલર થીમ છે પાંચે પાંચ ટીમની કલર થીમ, એ પાંચે પાંચ કલર થીમ શું રિપ્રેઝેન્ટ કરે છે? હું પૂછું એને આન્સર આપજો, એક મિનિટ હું પૂછું એને, નહીતર હું જેન્ટ્સમાં પહેલાં પૂછીશ, એક મિનિટ આને પૂછીશ પહેલાં, એક મિનિટ માઇક આમાં. વેરી ગુડ, ખૂબ ખૂબ સુંદર. અને 6 nights 7 days નો પેકેજ જીધું, શું નામ બેટા તારું? હા યાન, યાન શું વાત છે? હા ચૈતન્ય આરતી નથી, ચૈતન્ય આરતી નથી ભાઈ, એને 6 nights 7 days નું પેકેજ મળી, ખૂબ ખૂબ ધન્યવાદ. દેખો આને કહેવાય ટીમ સ્પિરિટ, બીજી બધી ટીમ એમને સ્પિરિટ આપે છે અત્યારે. Thank you.
खूब सुंदर प्रस्तुति टीम सत्य द्वारा। सो आपने आ कार्यक्रम ना श्रृंखला ने आगळ वधारीए, परंतु आगळ वधारता पहेला आपने एक प्लेज ले लीए, एक ओथ ले लीए। दरेक टीम मेंबर अहींया जे साथे सात टीम पांचे पांच टीम ना जे साथे सात मेंबर छे 35 मेंबर्स एक प्लेज लेसे। आनी प्लेज लेता पहेला एक दिवस कहूं के एक जो कहे जन के वाइफ इज ऑलवेज राइट, एवी रीतना अमे पार्टिसिपेंट्स ने एक वस्तु कीधी थी, जज नु जे पण जजमेंट आवे इट विल बी ऑलवेज वैलिड। निलेश भाई ना लमी सा जज ना नर्मा जो 10 द्रव्य आया से तो पण वैलिड, अने पार्टिसिपेंट ने 6 बोल्या से पण अपनो आंसर साचो गणा से, अने एवी रीतना बद्दा रेडी रहे। सेकंड थिंग अमा ओछा मा ओछो आपणने कोई अमा कॉम्पिटिशन नी भावना थी, बद्दा आपणे एक ज ग्रुप ना रे, बद्दा બધા પૂજ્ય ગુરુદેવ શ્રી નાનુભાઈ બધા ફોલોઅર્સ આપણે રે, અને પોસિબલ છે એકબીજાની જોડે કનેક્ટેડ પણ છે આપણે બધા બરાબર। અને એમાં થોડા ચેન્જીસમાં હમણાં કે સેકન્ડે સેકન્ડ અમે માર્ક્સ ના આપીએ, અમુકમાં કમ્પલસરી માર્ક્સ આવશે પણ આ દરેકમાં માર્ક્સ ના આપીએ, એના માટે સુભાષભાઈ પણ અમને સૂચ્યું, તે માટે એમનો પણ ધન્યવાદ કે જેથી ઓછામાં ઓછું આપણને એવી ભાવના થાય। હવે આપણે બધા ટીમ મેમ્બર્સ એક પ્રતિજ્ઞા લે છે, આ પ્રતિજ્ઞા પાછળની પાંચ ટીમ માટે પણ કોમન રહેશે। મારો આગમના ઉપાસક કાર્યક્રમમાં પ્રતિજ્ઞા આપણે બધા ઊભા થઈને હાથ આમ રાખીને દરેક જણ પ્રતિજ્ઞા લઈશું। મારો આગમના ઉપાસક કાર્યક્રમમાં ભાગ લેવા પાછળનો ધ્યેય માત્ર આત્મકલ્યાણ કરવાનો છે। હું વચન આપું છું કોઈ પણ પ્રકારના ગર્વ અપમાન વખાણ અથવા નકામા વિષયોમાં અટકીશ નહીં અને અન્યને પણ ભ્રમાવીશ નહીં। આગમના ઉપાસક આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું જે પણ પરિણામ આવશે તેમાં વધુ સુખી કે દુઃખી નહીં થવું। હું આ કાર્યક્રમ દ્વારા ફક્ત વિતરાગ ભાવના સાથે શ્રુતિનો અભ્યાસ તથા જૈન ધર્મની પ્રભાવના થાય તેવી પ્રતિજ્ઞા કરું છું। ઓકે, મેં કીધું બધા એકબીજાને કોઓપરેટ કરે વાર બધા આગળ। સો આ પ્રતિજ્ઞા પછી આપણે બધા આ કાર્યક્રમની શૃંખલાને આગળ વધારીએ અને લેટ્સ સ્ટાર્ટ અવર સેકન્ડ રાઉન્ડ પિક્ચર રાઉન્ડ। સો પિક્ચર રાઉન્ડ સ્ટાર્ટ થાય એ પહેલાં, કોઈ પણ ગેમ સ્ટાર્ટ થાય પહેલાં એના રૂલ સમજવા જરૂરી છે, તો આપણે પિક્ચર રાઉન્ડના નિયમો સમજી લઈએ। તો પિક્ચર રાઉન્ડના નિયમ દરેક પાર્ટિસિપન્ટ ધ્યાનથી સાંભળે, અમે સ્ક્રીન પર અહીંયા એક પિક્ચર એક ચિત્ર રજૂ કરીશું, પરંતુ એ ચિત્ર છુપાયેલું હશે। સૌથી પહેલાં તમે જે પણ કહેશો પિક્ચર પર, એ છુપાયેલા પિક્ચર પર 1, 2, 3, 4 નંબર આપેલા હશે, ટીમે જે નંબર કહેશે એ નંબરનું ચિત્ર રજૂ થશે, પૈ નંબરનું જે ચિત્ર હશે એ 1/4 ચિત્ર હશે પા ભાગનું, અને જેમ જેમ ટીમ આગળ નંબરની ઘોષણા કરશે એમ એમ એ 1/4 પિક્ચર રજૂ થશે। અહીં જેમ જેમ 1/4 પિક્ચર રજૂ થશે તેમ ટીમના માર્ક ઓછા થતા જશે। ખાલી 1/4 ચિત્ર રજૂ થવા પર જો ટીમે આન્સર આપી દીધો કરેક્ટ આન્સર તો ટીમને મળશે 60 પોઈન્ટ્સ, હાફ પિક્ચર રજૂ થવા પર 45 પોઈન્ટ્સ, 3/4 પિક્ચર રજૂ થવા પર 30 પોઈન્ટ્સ, અને પૂરું પિક્ચર રજૂ થયા પછી સાચો આન્સર આપવા પર 15 પોઈન્ટ મળશે, અને જો ટીમે ખોટો આન્સર આપ્યો તો 0 પોઈન્ટ, કોઈ નેગેટિવ માર્કિંગ નથી। તમને ખાસથી ધ્યાન રાખજો, આ ચિત્ર જજ કરવા માટે અને પિક્ચર ઓપન કરવા માટે ફક્ત 2 મિનિટનો સમય મળશે, ટીમને જવાબ આપવા માટે 1 જ તક મળશે, ટીમમાંથી કોઈ પણ મેમ્બર જવાબ આપી શકે છે, પરંતુ જેણે પહેલો જવાબ આપ્યો તે જ આન્સર ફાઇનલ ગણવામાં આવશે। સો સૌથી પહેલી ટીમ ઉત્તમ ક્ષમા, અને એક ડેમો કરીએ કે યસ હા, કારણ કે અત્યારે એક ફર્સ્ટ ટીમને કે કોઈને પણ એવું ના થાય ડેમો કરી લઈએ આપણે આમાંથી। ગમે તે એક નંબર બોલો તમે, મિત બોલ, હા 2 નંબર, 2 નંબર ઉપર કરો કોમ્પ્યુટરજી, એની ગેસેસ સુ આગળ નાના છોકરાઓ હાથ ડેમો ચાલે છે અહીંયા આગળ, નહીં નહીં આ નાના છોકરાએ હાથ ઉઠાવ્યો છે ને, બોલો બેટા કોણ કિસને હાથ ઉઠાયા થા, અભી ઇધર એક છોટી બચ્ચી હે, હા બોલ માઇક માઇક બોલ બેટા,
हाँ नहीं, ये पिक्चर देख के आपको क्या याद आ रहा है? हाँ नहीं, बोलो आगे नो पिक्चर खोलिए, चलो एक पॉइंट आगे पिक्चर, हाँ बोल बेटा, हाँ खूब खूब सुंदर आपको पिक्चर प्रेजेंट, ये तो चैतन्य अर्थित छे पर कमट नो जीव जो पार्श्वनाथ मुनिराज ऊपर उपसर्ग करे जा आखू चित्र खोलो है आ एक डेमो राउंड हतो हवे आगे आपणे राउंड आवी रीतना चालू करशे सो पब्लिक ने जैसे 45 पॉइंट्स ग्रेट नाउ टीम क्षमा उत्तम क्षमा आर यू रेडी सो टीम उत्तम क्षमा नु पिक्चर रजू करवामां आवे तमारो समय शुरू थई गयो छे टू खोलजो बे नंबर समय वीती रह्यो छे कोई हवे पब्लिक माथी ना बोलता प्लीज पब्लिक में कोई ने खबर हो तो ते तमारा पड़ोसी ना कान में जवाब कही सके छे पर अहीं प्रॉम्प्ट नहीं करता मने खबर है तमे उत्तम क्षमा ना बहुत मोटा समर्थक छो पर प्लीज वन खोल जो वन प्रॉम्प्ट नहीं करू एक नंबर समय बीती रह्यो छे एक मिनिट ने 70 सेकंड बाकी छे वज्रजंग ने श्रीमती खूब खूब सुंदर वज्रजंग ने श्रीमती खूब खूब सुंदर राइट आंसर अपने अकात्री जे अक्षय तृतीय जे कहिए रे आना वज्रजंग ने श्रीमती ने भवमा आदिनाथ राजा ए એમને આહાર દાન આપ્યું હતું અને એના સંસ્કારવશ આ શ્રીમતીનો જીવ એ શ્રેયાંશ રાજાનો જીવ બને છે ખૂબ ખૂબ સુંદર બે ચિત્ર ખુલ્યા પછી ટીમે ગેસ કર્યું છે માટે તેમને મળશે 45 પોઈન્ટ્સ સો નેક્સ્ટ ટીમ ઉત્તમ માધવ આર યુ રેડી ઉત્તમ માધવનું પિક્ચર પ્રેઝન્ટ કરવામાં આવે સમય શરૂ થઈ ગયો છે ટુ બે નંબર ઉત્તમ માધવ પર ઉત્તમ ક્ષમાના ચરણ પર આગળ વધી રહ્યું છે ફાઇન લઈશું અહીંયાથી કૃષ્ણ નીલ કાપોત પીત પદ્મ શુક્લ એનું ચિત્ર છે ઘણા મંદિરોમાં પણ આપણે જોઈએ છે ઓડિયન્સ માંથી કોઈએ સાચો બોલવાનું જરૂર નથી કોઈએ જવાબ આપવાનો નથી પ્લીઝ 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 અને ઓડિયન્સમાંથી જે પણ આન્સર આ ભૂલથી પણ પ્રોમ્પ્ટ કરશે એ અહીંયાના ફંડમાં 500 રૂપિયા મિનિમમ ફાઇન અમે લગાવીશું અત્યારે અને ટીમ ડિસ્ક્વોલિફાય થઈ જશે હા આના આન્સર પર કોઈ 2 નાઇટ 3 ડે નો સ્ટે નથી એ અમે પબ્લિકને પૂછશું ત્યારે જ મળશે સો પ્લીઝ નાઉ નેક્સ્ટ ટીમ ઉત્તમ આ જાઓ ટીમ રેડી સો એમનું પિક્ચર રજૂ કરવામાં આવે ઉત્તમ આ જાઓ ટીમનું પિક્ચર નંબર 2 બધા નંબર 2 જ કે છે સૌથી પહેલા નંબર 2 પ્રેઝન્ટ કરવામાં આવે કોઈ જવાબ ખબર હોય તો પણ દરેક ટીમે પોતાનો સ્વાધ્યાય કર્યો છે અનનેસેસરી ટીમ ડિસ્ક્વોલિફાય થઈ જશે પ્લીઝ ચેલના રાણી યશોધર મુનિરાજ રાઈટ આન્સર ચેલના રાણીએ યશોધર મુનિરાજ ઉપરથી ઉપસર્ગ દૂર કર્યો સો ટીમ ઉત્તમ આ જવને મળે છે 60 પોઈન્ટ જોરદાર તાળી ટીમ ઉત્તમ સોચ આર યુ રેડી ટીમ ઉત્તમ સોચનું પિક્ચર રજૂ કરવામાં આવે બે નંબર અચ્છા બે નંબરમાં કંઈક રાજ લાગે છે બે નંબરનું પિક્ચર રજૂ કરો બે નંબર લકી નંબર છે દરેક ટીમ માટે અને અમુક ટાઈમ ટપ પણ પડે ટાઈમ હનુમાનજીનો જીવ જે પડી હનુમાનજી પડી જાય છે એ દ્રશ્ય છે આ એમના માતાના હાથમાંથી ખૂબ 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 જ સુંદર તાળી હનુમાનજીનો જીવ જે આખું પિક્ચર બોલે વજ્ર નારાજ સનન શરીરવાળા હોય છે અને નીચે પડે છે તો પથ્થરની શિલા તૂટી જાય છે એ દ્રશ્ય છે ખૂબ સુંદર ટીમ ઉત્તમ શોચને મળે છે 60 પોઈન્ટ્સ નાઉ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ટીમ ઉત્તમ સત્ય આર યુ રેડી ઉત્તમ સત્ય ટીમનું પિક્ચર રજૂ થાય
સેકન્ડ બે નંબર અકલંક નિકલંક જ્યારે ત્યાંથી ગુરુકુલમાંથી ભાગે છે ત્યારે એ ચિત્ર છે. રાઈટ આન્સર, ખૂબ જ પરફેક્ટ. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. ઉત્તમ સત્યએ પણ રાઈટ આન્સર આપ્યો છે અને એમને પણ મળે છે 60 પોઈન્ટ. અકલંક નિકલંક જે બલિદાનની બહુ મોટામાં મોટી સ્ટોરી છે કે જૈન ધર્મને બચાવવા માટે એમને કઈ રીતના બલિદાન આપ્યું. સો અહીં આપણો સેકન્ડ રાઉન્ડ પૂરો થાય છે. તાળીઓ તો પાડો ભાઈઓ. તો દરેક રાઉન્ડનો ટોટલ સ્કોર આપણે 4-4 રાઉન્ડ રમાય પછી જ જોઈશું. સુભાષ અંકલનું સજેશન છે 3 રાઉન્ડ પછી એકવાર બતાડશું, એટલે ટીમ 4th રાઉન્ડ માટે વધારે એક્સાઇટેડ રહે. ગ્રેટ. સો આપણો નેક્સ્ટ રાઉન્ડ આવે છે અહીં, રાઉન્ડ 3, ઝટપટ રાઉન્ડ. તાળીઓ પ્લીઝ. યસ. સો આ રાઉન્ડ પર સ્ટાર્ટ કરીએ. પહેલા રાઉન્ડના નિયમ થી આપણે બધા અવગત થઈ જઈએ. આ રાઉન્ડમાં દરેક ટીમને એવા પ્રશ્ન પૂછવામાં આવે કે ટીમ ફક્ત હા કે ના ઝડપથી જવાબ આપવાનો રહેશે અથવા એક શબ્દમાં જવાબ આપવાનો રહેશે. બરાબર. દરેક ટીમને એક મિનિટ દરેક ટીમને પ્રથમ 5 પ્રશ્નોનો જવાબ આપવા માટે 1 મિનિટનો સમય આપવામાં આવશે. 1 મિનિટનો. બરાબર. દરેક ટીમ ધ્યાનથી સાંભળજો. દરેક ટીમને પહેલા 5 પ્રશ્નોનો જવાબ આપવા માટે 1 મિનિટ મળશે. તે પછી દરેક ટીમને બીજા 7 પ્રશ્ન પૂછવામાં આવશે. પણ આ 7માં ડિફરન્સ પડશે. પહેલા 5માં તમે જોઈન્ટ ડિસ્કશન કરી શકશો, બીજા 7માં દરેકે ઇન્ડિવિડ્યુઅલ એક એક આન્સર આપવાનો છે. એટલે એ રીતના. અને હવે અમારા અહીંયા સ્ટેજ ઉપરના જજ સચિનજી એ અહીંયા નિર્ણાયક રહેશે કે જો કોઈ પ્રોમ્પ્ટ કરશે તો ટીમ ડિસ્ક્વોલિફાય થઈ જશે. તો દરેક ટીમ જોડે સચિનજીનો એ ડિસિઝન ફાઇનલ રહેશે. એકવાર જવાબ આપેલ સભ્ય ટીમને બીજો કોઈ પ્રશ્નનો જવાબ આપવામાં કોઈ હેલ્પ નહીં કરી શકે. એકવાર જવાબ આપેલ સભ્ય ટીમને બીજા પ્રશ્નનો જવાબ આપવા માટે કોઈ હેલ્પ નહીં કરે. અને જે બીજું કોઈ સભ્ય એકવાર જેને જવાબ આપી દીધો એ સભ્ય જો ટીમને હેલ્પ કરશે તો ટીમને પૂરો 0 માર્ક મળશે. આ પૂરા રાઉન્ડ માટે 0 માર્ક, ડિસ્ક્વોલિફાય થઈ જશે આ રાઉન્ડ માટે ટીમ. અને દરેક ટાઈમ સાચા જવાબના 6 પોઈન્ટ મળશે. સાચા જવાબ પર 6 પોઈન્ટ, ખોટા જવાબ પર 0 પોઈન્ટ, નો નેગેટિવ પોઈન્ટ. અને જે એકવાર આન્સર આપી દીધો એ જ ફાઇનલ ગણવામાં આવશે. સો દરેક ટીમ રેડી છે? આગમના ઉપાસક બનવાની હોડમાં આપણે આગળ વધી રહ્યા છે. સો લેટ્સ વી સ્ટાર્ટ વિથ ઉત્તમ ક્ષમા. ટીમ ઉત્તમ ક્ષમા, ઉત્તમ ક્ષમા ટીમને જેમ કહેવામાં આવ્યું કે પહેલા 5 પ્રશ્નોનો જવાબ આપવા માટે 1 મિનિટ મળશે અને પછી 7 પ્રશ્નો માટે 1 મિનિટ મળશે. સો બી રેડી. સો ઉત્તમ ક્ષમા ટીમને જોડે આપણે ઝટપટ રાઉન્ડ શરૂ કરીએ છીએ. ઉત્તમ ક્ષમા ટીમ, એમનો પહેલો પ્રશ્ન છે, સરાગ સમ્યક દર્શન ડેશ અપેક્ષા ભેદ છે. તમારો ઓપ્શન છે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. રાઈટ આન્સર, ગાંધીજીના પુતળામાં ગાંધીજી જેવી કલ્પના કરવી ડેશ. તમારો ઓપ્શન છે તદાકાર સ્થાપના, અતદાકાર સ્થાપના. તદાકાર સ્થાપના. એકદમ રાઈટ આન્સર. નિવૃત્તિ તે ડેશ નો ભેદ છે. દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય. દ્રવ્ય ઇન્દ્રિય. રાઈટ આન્સર, આત્માનો નરક આદિ પર્યાયથી અનુભવ કરતા અન્ય પણ ભૂતાર્થ છે. સાચું કે ખોટું? સમય વહી રહ્યો છે. સાચું. રાઈટ આન્સર. લાસ્ટ ક્વેશ્ચન, કુગુરુના બનેલા સર્વ પ્રકારના ખોટા શાસ્ત્રોને ધર્મ બુદ્ધિથી ભણવા ભણાવવા તેને ડેશ કહે છે. આના માટે કોઈ ઓપ્શન નથી તમારી જોડે. કુગુરુના બનાવેલા સર્વ પ્રકારના ખોટા શાસ્ત્રોને કુશાસ્ત્ર કહે છે. મિથ્યા જ્ઞાન, ગૃહિત મિથ્યા જ્ઞાન. રોંગ. પહેલા તમે કુશાસ્ત્ર ભૂલી ગયા એટલા માટે રોંગ આન્સર. સો 4 રાઈટ આન્સર અને તમારો સમય પણ સમાપ્ત થઈ ગયો છે. જોરદાર તાળીઓ. પણ હજુ આ રાઉન્ડ ખતમ નથી થયો. આ રાઉન્ડનો સેકન્ડ પાર્ટ બાકી છે.
જેમાં તમને સાત પ્રશ્ન પૂછવામાં આવશે અને દરેક એક એક જ વખત આન્સર આપવાનો છે અને એક એક મેમ્બરને એક જ વાર આન્સર આપવાની તક મળશે. આર યુ રેડી ટીમ ઉત્તમ ક્ષમા? તમારો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે. કોઈ પણ કાર્ય કર્યું તેને કહેવાય સમારંભ આરંભ. એક મેમ્બર એક જ વાર આન્સર આપી શકશે. આરંભ રાઈટ આન્સર. પ્રશ્ન બે, મહાવીર સ્વામીને વર્તમાનમાં સિદ્ધ તરીકે જોવા દ્રવ્ય નિક્ષેપ ભાવ નિક્ષેપ? ભાવ નિક્ષેપ. રાઈટ આન્સર. ગળામાં પહેરેલો સોનાનો ચંદન હાર તેજસ શરીરથી ચમકે છે, સાચું ખોટું? ખોટું. રાઈટ આન્સર. પુરુષ વેદ તે ક્ષયક્ષમ ભાવનો ભેદ નથી, સાચું ખોટું? ખોટું. રોંગ આન્સર. મુક્ત જીવોની ગતિ વક્રતા રહિત થાય છે, સાચું ખોટું? ખોટું. રાઈટ આન્સર. વાંદરો જરાયુજ જન્મ વાળો હોય છે, સાચું ખોટું? બે સેકન્ડ. સાચું. રોંગ આન્સર. સો અહીં છ પ્રશ્ન અટેમ્પ્ટ થયા, એમાંથી ચાર રાઈટ આન્સર અને બે રોંગ આન્સર. સો ટોટલ આઠ રાઈટ આન્સર ઉત્તમ ક્ષમા તરફથી આપવામાં આવ્યા છે. અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવું, અહીંયા જે આવે છે ડ્રામામાં આવતા હોય કે ગમે તે આવતા હોય, લર્ન કરેલી સ્ક્રિપ્ટ પણ ભૂલી જતા હોય છે, તો આવે જેને પણ હાઈએસ્ટ ઘણીવાર હાઈએસ્ટ સ્વાધ્યાય કરતો હોય એ લોકોથી પણ કંઈ ડિફરન્સ પડી શકે. આ દરેક જગ્યાની વાત છે. આગળ. નાવ નેક્સ્ટ ટીમ ઉત્તમ માધવ ઝટપટમાં રાઉન્ડ રમવા માટે રેડી? સો લેટ્સ વી સ્ટાર્ટ. આપણે ઉત્તમ માધવ જોડે રમીશું ઝટપટ રાઉન્ડ, જે નવરંગપુરા ગુરુકુલ પાલડી ઝોનમાંથી આવેલા છે. તમારો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે. અહીંયા પ્રશ્ન એક, પરના ઉપદેશ વિના આપોઆપ જે સમ્યક દર્શન થાય તે ખાલી જગ્યા? ઓપ્શન નથી. નિસર્ગ જ. રાઈટ આન્સર. કર્મનો ક્ષય સાથે સંબંધ રાખવા વાળો ભાવ? ડેશ. ટીમના કોઈ પણ મેમ્બર આન્સર આપી શકે છે? પ્લીઝ તમારી જોડે આપણે નેક્સ્ટ ટાઈમ હજુ રમશું. ક્ષાયિક. ઓકે. ચોથી નરકમાં ડેશ સમ્યક દર્શનનું બાહ્ય સાધન છે, દુઃખાનુભવ, ધર્મ, શ્રવણ? દુઃખાનુભવ. રાઈટ આન્સર. જલના શીતલપણાના ઉદાહરણથી આત્માનું અભૂતાર્થ સ્વરૂપ સમજાવે છે, સાચું ખોટું? વીસ સેકન્ડ બચી છે. ખોટું. રાઈટ આન્સર. આત્મ સ્વરૂપની વિપરીત શ્રદ્ધા તેને ડેશ કહે છે. ઓપ્શન નથી. મિથ્યા દર્શન. મિથ્યા દર્શન રાઈટ આન્સર. સો પાંચે પાંચ આન્સર રાઈટ આપ્યા છે ટીમ ઉત્તમ માધવે. જોરદાર તાળીઓ. પણ હજુ રાઉન્ડ ખતમ નથી થયો. આ રાઉન્ડનો સેકન્ડ પાર્ટ, જેમાં હવે એક મેમ્બર ફક્ત એક જ વાર આન્સર આપી શકશે અને કોઈ બીજું પ્રોમ્પ્ટ નહીં કરે, નહીં તો મળેલા માર્ક જતા રહેશે. અને સચિનજી પાછળ ઊભા છે અત્યારે. સો ઉત્તમ માધવ, રાઉન્ડ ટુ ઝટપટ એનો તમારો પ્રથમ પ્રશ્ન. સંમુષણ સંગી પંચેન્દ્રિય તિર્યંચોને સમ્યક દર્શન થઈ શકે છે, સાચું ખોટું? ખોટું. રોંગ આન્સર. દર્શનાવરણ કર્મ પ્રકૃતિના ચાર ભેદ છે, સાચું ખોટું? ખોટું. રાઈટ આન્સર. જે પદાર્થનું ચિંતન કર્યું નથી છતાં પણ તે જ્ઞાન જાણી લે, રજુમતી જ્ઞાન, મનપર્યાય જ્ઞાન અને વિપુલમતી મનપર્યાય જ્ઞાન? વિપુલમતી. રાઈટ આન્સર. કારમાં શરીર કરતા તેજસ શરીર વધારે સૂક્ષ્મ નથી, સાચું ખોટું? જેમણે આપ્યો છે આન્સર નહીં આપી શકે ને બોલી પણ નહીં શકે. સાચું. રાઈટ આન્સર. મોર તો જરાયુ જન્મ જ છે, સાચું ખોટું? ખોટું. રાઈટ આન્સર. ઔદાયિક ભાવનો અભાવ 12માંથી 12મા ગુણસ્થાનમાં થઈ જાય છે, સાચું ખોટું? ખોટું. ટાઈમ અપ. પાંચ પ્રશ્ન અટેમ્પ્ટ કર્યા અને એમાંથી ચારના રાઈટ આન્સર આપ્યા છે ટીમ ઉત્તમ માધવે. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ ટીમ ઉત્તમ માધવનું.
ઉત્તમ આર્જવ ટીમનું ફર્સ્ટ 5 ક્વેશ્ચન્સ ચાલુ કરીશું આપણે. ક્ષાયિક ભાવનો કાળ એક સમયની પર્યાય અપેક્ષા, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સાદી શાંત કે સાદી અનંત? સાદી અનંત. રોંગ આન્સર. પરના ઉપદેશથી જ જે સમ્યક દર્શન થાય, અધિગમ જ સમ્યક. રાઈટ આન્સર. કર્મના ઉદય સાથે સંબંધ રાખવા વાળો ભાવ, ઔદાયિક ભાવ. રાઈટ આન્સર. કમળીના પત્રનું ઉદાહરણ આત્માનો નિયત સ્વભાવ બતાવે છે, સાચું કે ખોટું? ખોટું. રાઈટ આન્સર. જે સ્ત્રી આદિ ચિહ્નો વડે ઓળખાય છે તેને ફિલ ઇન ધ બ્લેન્ક્સ કહે છે? કુદેવ. રાઈટ આન્સર. આ બધા પાંચમાંથી પાંચ, ચાર, 4 out of 5 આન્સર રાઈટ. હવે બીજો રાઉન્ડ ચાલુ થાય રે. હા, સ્ટાર્ટ કરીશું આપણે. મિથ્યા દ્રષ્ટિ શ્રાવકનો જીવ 16મા સ્વર્ગથી ઉપર જતો નથી, સાચું કે ખોટું? સાચું. રાઈટ આન્સર. જે કસાય સકલ સંયમને ગ્રહણ ના કરવા દે, પ્રત્યાખ્યાનાવરણ કે સંજ્વલન? પ્રત્યાખ્યાનાવરણ. રાઈટ આન્સર. બાહુબલીને વર્તમાનમાં મુનિ તરીકે જોવા, બે ઓપ્શન છે, દ્રવ્ય નિક્ષેપ કે ભાવ નિક્ષેપ? દ્રવ્ય નિક્ષેપ. વેરી ગુડ. રાઈટ આન્સર. મારું મકાન તેવું મિથ્યા જ્ઞાન કયા ભાવને લઈને? આપના ઓપ્શન છે, ઔદ્યોગિક ભાવ કે ક્ષયોપશમિક ભાવ? ક્ષયોપશમિક ભાવ. રાઈટ આન્સર. કીડીનો જન્મ અંડજ જન્મ છે, સાચું કે ખોટું? ખોટું. રાઈટ આન્સર. વીર્યનો પૂર્ણ વિકાસ કયો ભાવ છે, ક્ષયોપશમિક કે ક્ષાયિક? પાંચ પાંચ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરે, પાંચે પાંચ સાચા છે. વેરી ગુડ. ઉત્તમ સૌચ ટીમનો ફર્સ્ટ રાઉન્ડ. કયા ભાવ વિના કોઈ જીવ ના હોય? ઓપ્શન છે, ઔદ્યોગિક કે પરિણામિક? વેરી ગુડ. અવગ્રહ, ઈહા, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અવાય. રાઈટ. રાઈટ આન્સર. જીવ અને બંધ પોતપોતાના નિયત સ્વલક્ષણોથી છેદાય છે, સાચું કે ખોટું? સાચું. રાઈટ આન્સર. ત્રીજી ગ્રેવ્યકમાં સમ્યક દર્શનનું સાધન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, ઓપ્શન ધર્મ શ્રવણ કે જીન દર્શન? રાઈટ આન્સર. આન્સર માઇકમાં બોલજો. નિસર્ગ જ એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ નું બીજું નામ છે, ગ્રહિત કે અગ્રહિત? અગ્રહિત. અગ્રહિત. રાઈટ આન્સર. બધા પાંચે પાંચ રાઈટ આન્સર છે. વેરી ગુડ. ખૂબ ખૂબ તાલીઓથી. હવે બીજો રાઉન્ડ ચાલુ કરીશું આપણે. ચારે ગતિમાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોઈ શકે છે, સાચું કે ખોટું? ખોટું. રોંગ આન્સર. એકાંત મિથ્યા દ્રષ્ટિ તે ગ્રહિત કે અગ્રહિત? ગ્રહિત. રાઈટ આન્સર. સિમંદર પ્રતિમાને સિમંદર અરિયન તરીકે જોવા, એનું ઓપ્શન ભાવ નિક્ષેપ કે સ્થાપના નિક્ષેપ? ભાવ નિક્ષેપ. રોંગ આન્સર. સમ્યક શબ્દ વિપરીત આદિ દોષોને સૂચવે છે, સાચું કે ખોટું? ખોટું. રાઈટ આન્સર. છઠ્ઠી નરકના નારકીને જે સમ્યક દર્શન થાય તે નિસર્ગ જ નથી, સાચું કે ખોટું? વર્તમાનમાં સિમંદર પરમાત્મા સંસારી નથી, સાચું કે ખોટું? સાચું. રોંગ આન્સર. સ્પેશિયલ પરમિશન આપણે 2 સેકન્ડની આવું તમને, મારી મિસ્ટેક હતી એટલે. છઠ્ઠી નરકના નારકીને, આમાં ડિસ્પ્લે ના થાય મારું સાંભળજો, છઠ્ઠી નરકના નારકીને જે સમ્યક દર્શન થાય છે તે નિસર્ગ જ નથી, સાચું કે ખોટું? ખોટું. રાઈટ આન્સર. તો 3 ટોટલ સાચા પડ્યા. વેરી ગુડ. સો નેક્સ્ટ ટીમ, ઉત્તમ સત્ય, આર યુ રેડી? ઉત્તમ સત્ય ટીમ રેડી રહે. તમારા પ્રશ્ન અહીં સ્ટાર્ટ થાય છે. ઉભા રહી શકો છો તમે. તમારો પહેલો પ્રશ્ન છે, ઝટપટ રાઉન્ડમાં. અકાળ મૃત્યુ રહિત દેશનો જન્મ હોય છે, કર્મભૂમિ મનુષ્ય, ભોગભૂમિ મનુષ્ય? ભોગભૂમિ મનુષ્ય. રાઈટ આન્સર.
જીવના પુરુષાર્થ વડે જે અવધિ જ્ઞાન થાય ભાવ પ્રત્યય ગુણ પ્રત્યય ગુણ પ્રત્યય રાઈટ આન્સર 11 માં ગુણ સ્થાને ડેશ ચારિત્ર હોય છે ક્ષયપશમિક ઓપશમિક ઓપશમિક રાઈટ આન્સર સૂક્ષ્મ બાધા શરીરને આત્મા કહેવો તે વ્યવહાર મિથ્યાત્વ વ્યવહાર રાઈટ આન્સર જે દ્રવ્ય હિંસારૂપ ક્રિયા અને રાગાદી ભાવ હિંસા સહિત છે તે ડેશ કહે છે તમારી જોડે ઓપ્શન નથી કુધર્મ રાઈટ આન્સર પાંચે પાંચ રાઈટ આન્સર બટ નાવ ટીમમાં સેકન્ડ રાઉન્ડ છે જેમાં તમારે એક મેમ્બર એક જ આન્સર આપી શકશે તમારો પ્રથમ પ્રશ્ન છે મિથ્યા દ્રષ્ટિ દેવ નો જીવ વાંધો થઈ શકે છે સાચું ખોટું સાચું રોંગ આન્સર ઉદયકાળ પ્રાપ્ત થતા જે કર્મો ઉદયમાં આવે તે સવિપાક નિર્જરા અવિપાક નિર્જરા પ્રોમ્પ્ટ નહીં કરે કોઈ અવિપાક નિર્જને રોંગ આન્સર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રામ ત્રણ મોક્ષ માર્ગ છે સાચું ખોટું સાચું રોંગ આન્સર વિગ્રહ ગતિમાં ત્રીજા સમયે જીવ આહારક થઈ શકે છે સાચું ખોટું ખોટું રોંગ આન્સર ક્ષાયિક ભાવ વાળા કરતા ક્ષયપશમિક ભાવ વાળા જીવની સંખ્યા વધારે નથી સાચું ખોટું ખોટું રોંગ આન્સર સમૂચ્ય જન્મમાં ત્રણ વેદો નથી સાચું ખોટું ખોટું રોંગ આન્સર દેવગતિમાં સોળમા સ્વર્ગ સુધી દેવવૃદ્ધિ દર્શન હોય છે સાચું ખોટું ખોટું રાઈટ આન્સર રેગ્યુલર છ રાઈટ આન્સર રેગ્યુલર અમેરિકા સત્ય તરફથી રેગ્યુલર અમેરિકામાં રહીને પણ રેગ્યુલર શૈલેષભાઈ બધાના પ્રવચન સાંભળે છે પણ આવું થઈ શકે ઘણીવાર આપણે પહેલાંય વાત થઈ હતી સો નાવ લેટ્સ વી ગો ટુ નેક્સ્ટ રાઉન્ડ આપણો નેક્સ્ટ રાઉન્ડ છે રાઉન્ડ ફોર પ્રયોગથી પ્રમાણ સો આ રાઉન્ડ આપણે શરૂ કરીએ એ પહેલાં આ રાઉન્ડના પણ નિયમો સમજી લઈએ આ રાઉન્ડના નિયમો છે એક મિનિટ ત્યાં સેટઅપ ચાલુ છે કોઈ વાંધો નહીં નિયમ ત્યાં સુધી આપણે જાણી લઈએ એકવાર નિયમ જાણી લઈએ આ રાઉન્ડમાં અમે સ્ક્રીન પર એક ચિત્ર રજૂ કરીશું દરેક ટીમ જોઈ લે આ રાઉન્ડમાં અમે એક ચિત્ર રજૂ કરીશું ચિત્ર ગ્રંથ સમય સાજીની ગાથા અથવા ટીકાનું ઉદાહરણ અથવા અર્થ પ્રસ્તુત કરતો હશે ટીમે રજૂ કરેલ ચિત્ર કઈ ગાથા દર્શાવે છે તેનો સાચો જવાબ આપવાનો રહેશે ટીમને જવાબ આપવા માટે ફક્ત 90 સેકન્ડ જ મળશે સાચા જવાબ પર 60 પોઈન્ટ અને ખોટા જવાબ પર 0 પોઈન્ટ મળશે ટીમે અહીં આખી ગાથા ગાવાની રહેશે જે ચિત્ર ગાથાને દર્શાવે છે તે ગાથા આખી ગાવાની રહેશે ગાથામાં કાંઈ પણ તમે ખોટું ગાયું એક વર્ડ પણ આગળ પાછળ અથવા એનું કાંઈ પણ આગળ પાછળ હશે તો તમને એના પોઈન્ટ નહીં મળે તો ગાથા જે રીતે છે એ રીતે જ ગાવાની રહેશે અને જો તમને કદાચ ગાથા ના આવડે તો તમે ગાથા નંબર પણ કહી શકો છો એના 15 માર્ક રહેશે ઓકે એક જ વાર જવાબ આપવાનો તક મળશે અને જેને પહેલા જવાબ આપ્યો એ માન્ય રહેશે સો ઓલ રેડી અહીં અમે ટીમ વાઇઝ નહીં જઈએ આપણી જોડે 5 ચિઠ્ઠી છે 5-5 ટીમની ચિઠ્ઠી ઉપાડશું જેનો ફર્સ્ટ નંબર આવશે એ ટીમ ફર્સ્ટ આન્સર આપશે સો સૌથી પહેલી ચિઠ્ઠી આપણી જોડે આવી છે ટીમ ઉત્તમ આ જાઓ આર યુ રેડી સો તમારો સમય શરૂ થાય છે અને ટીમ ઉત્તમ આ જાઓ નું પિક્ચર એક વાર આન્સર આપી દીધો હવે બદલાશે નહીં રોંગ આન્સર ઘણી વાર બહુ આપણને એવું થઈ જાય એક્સાઇટમેન્ટ આવી જાય કે આવડે આવડે અચ્છા જતા પણ તમને બીજો રાઈટ આન્સર આવડતો હોય તો તમે કહી શકો છો માર્ક નહીં મળે પણ રાઈટ આન્સર કહી શકો છો ચિઠ્ઠી ઉપાડી છે દરેક ટીમ સતર્ક રહે ટીમ ઉત્તમ સોચ નું પિક્ચર પ્રેઝન્ટ કરવામાં આવે અનુચરણ નું પતિ નું કરે
જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ વેરી ગુડ સત્તર અઢાર કથા વેરી ગુડ પૂરા માર્ક નેક્સ્ટ ટીમ ઉત્તમ ક્ષમા ઉત્તમ ક્ષમાનું પિક્ચર રજૂ કરવામાં આવે ગાથા 38 હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે રાઈટ વેરી ગુડ રાઈટ આન્સર આ ટીમે ગાથા નંબર પણ સાથે કીધો છે પણ એના એક્સ્ટ્રા માર્ક નથી રાઈટ સો નેક્સ્ટ ટીમ ઉત્તમ માધવ આર યુ રેડી ઉત્તમ માધવનું પિક્ચર પ્રેઝન્ટ કરવામાં આવે નો કર્મ કરમે હું માવડી કર્મ ને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે રાઈટ રાઈટ આન્સર હવે ચિઠ્ઠી ઉપાડું છું પણ લાસ્ટ એક જ ટીમ બચી છે સો લાસ્ટ ટીમ ઉત્તમ સત્ય આર યુ રેડી ઉત્તમ સત્ય નું પિક્ચર પ્રેઝન્ટ કરવામાં આવે ગાથા નંબર 14 અબદ્ધ સ્પષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્મને અવિશેષ સંયુક્ત તેને શુદ્ધ નય તું જાણજે રાઈટ આન્સર રાઈટ આન્સર સો નાવ આપણા ચારે ચાર રાઉન્ડ પાંચે ટીમ સાથે સમાપ્ત થાય છે અહીં આપણે સ્કોરની વેઇટ કરી રહ્યા છીએ સ્કોર આવે ત્યાં સુધી આગળની રૂપરેખા કહી દઉં અહીં જે ટોપ ટુ સ્કોરર હશે તેમને 24 તારીખે ફાઇનલમાં રમવાનો ચાન્સ મળશે અને આની પછી બીજી પાંચ ટીમ આપણી સાથે આવશે અને આ જ રીતે ચાર રાઉન્ડ રમશે સમય આગળ વધી રહ્યો છે આપણે બહુ સમય નહીં લઈએ હવે નેક્સ્ટ જે પાંચ ટીમ આવશે એમને બધાને નિયમોની ખબર છે તો આપણે થોડું ફટાફટ આગળ વધીશું રાઈટ અને દરેક જો અમારી જોડે જોડાયેલા રહે અને હું આશા રાખું છું કે તમને બધાને પણ સારો સ્વાધ્યાયનો લાભ મળી રહ્યો છે હાજી કે નાજી વેરી ગુડ આર યુ ઓલ એક્સાઇટેડ ગ્રેટ સો સપોર્ટ યોર ટીમ્સ હિયર એન્ડ લેટ્સ વી વેઇટ ફોર ધ સ્કોર ફાઇનલ સ્કોર અહીં રજૂ થાય છે એ સ્કોર આવે ત્યાં સુધી એક એનાઉન્સમેન્ટ છે એક મિનિટ વચ્ચે હેલો આ એક પર્સ છે બીજી વાર જાહેરાત એટલે કરું છું કે આમાં ત્રણ ટાઈમની કોઈની દવા છે એમાં દીપ્તિ ગાંધી અને નિધિ ગાંધી એવા નંબર ટેલિફોન લખેલા છે એટલે કોઈ એજેડ બેનના હશે તો અગર ભાઈના હશે ત્રણ ટાઈમની દવા છે આમાં એટલે કોઈ ખાસ કોઈને બી જરૂર હોય આની તો ત્યાં અમારી મારી પાસેથી મેળવી લેશો જે કાલે દર્શન યાત્રા કરવા માટે જવાનું છે તેમાં સારી રીતે પૂજન ભણાવી શકે એવી લેડીઝ અથવા જેન્ટ્સ તેમના નામ આજે એમનો જ CYFના જિમ્મી અને એટલે બીજા જિમ્મીને મળી લે એટલે એમની ટીમ તમે એમને કેટલા સ્લોટમાં પૂજા ભણાવવાની છે એ નક્કી કરશે બરાબર જેમને બી પૂજન સારા રાગમાં ભણાવી શકતા હોય એવા લેડીઝ અથવા જેન્ટ્સે કોન્ટેક્ટ કરવો ત્યાં સુધી પંડિતજીને હું રિક્વેસ્ટ કરીશ આ હું તમને બધાને જણાવું કે આખી આ જે આધ્યાત્મિક કાર્યક્રમ જે છે એ પંડિતશ્રી નિલેશભાઈની રૂપરેખા અંડર આખો તૈયાર થયેલો છે સો જોરદાર તાળી અને જ્યાં સુધી સ્કોર રેડી થાય ત્યાં સુધી પંડિતજી એ કંઈ સ્કોર તૈયાર થઈ ગયો ભાઈ સ્કોર રેડી થઈ રહ્યો છે
આપણે ત્યાં સુધી હું હાર્દિકભાઈ વાપીને કહીશ તૈયાર થઈ ગયો છે આપણે બીજો સમય ન લેતા આદરણીય પંડિત શ્રી સંજીવજી અહીંયા આગળ ટીમ ડિક્લેર કરશે જે બે ફાઇનલમાં જવાની છે તો આજે પાંચમાંથી બે ફાઇનલિસ્ટ ડિસાઇડ થશે આદરણીય શૈલેષભાઈએ હમણાં પ્રવચનમાં કીધું હતું જ્યારે ટ્રેનમાં પ્રવચન થયું હતું ત્યારે આપ જે સુભાષભાઈએ આપણ યાત્રા સંઘમાં અત્યારે સંઘપતિ બન્યા છે 1700 માણસ નથી આમાંથી લિમિટેડ 2-5-10 જણનો પણ યુટર્ન આવે એક મિનિટ હા અહીંયા લિમિટેડ 2-5 જણનો પણ યુટર્ન આવે એ માટે આ બધા પ્રોગ્રામ કે બધા સંચાલન કરવામાં આવે છે અને એ યુટર્ન પોતે જ્યારે સમજશે કે મારે પણ આવું આગમની ઉપાસના કરવી છે એ પર્પઝ એનો રહેશે હા પંડિતજી દો ટીમ એસમે ફાઇનલ મેં જાયગી ઓર દોનો ટીમો મેં સબસે ફર્સ્ટ જિસકા નામ હૈ વો ટીમ હૈ ઉત્તમ માર્દવ ટીમ તાલીઓ ઉત્તમ માર્દવ ટીમ અગલા ભી જાય 219 નંબર પ્રાપ્ત કિયે હૈ ઇન્હોને બહોત સુંદર और दूसरी टीम जिसने टॉप किया है वो टीम है उत्तम शौच टीम उत्तम शौच टीम पहली टीम ने 219 नंबर प्राप्त किए दूसरी टीम के 218 नंबर थे अब बाकी की टीमों के तो नंबर बतलाने से कोई सार नहीं है फिर भी बतला रहा हूँ सबके नंबर सामने दिख रहे हैं टोटल भी दिख रहा है क्या टोटल भी दिख रहा है ठीक सो so, लौकिक में कहवाई है पिक्चर अभी बाकी है एम राखजो बदा बने जन वधारे समझी गया क्या कि हजी फाइनल राउंड रमवानो बाकी छे अने आना पछी बीजी पांच टीम आवे छे एमाथी पण बे फाइनल में जवानी छे एटले तैयारी हवे घरे जईने चालू करी देजो पाछी चलो आगळ नेक्स्ट सो Thank you very much to all the five teams. अभी जी पांच टीम आ रही है ना अपने next five team ready रहे. धन्यवाद. Next five team ready रहे जल्दी. अनुपर्ष का बन्ने विजेता टीम बच्चे आ जाए बन्ने विजेता टीम बच्चे आ जाए फोटोग्राफी दे जाए बन्ने विजेता टीम बच्चे आ जाए एक घटियाल मरे ले चे વિનિંગ ટીમ્સ પ્લીઝ વચ્ચે સેન્ટરમાં આવી જાય બંને વિનિંગ ટીમ્સ એક ફોટોગ્રાફ ગ્રુપ ફોટોગ્રાફ માટે જલ્દી જલ્દી વિનિંગ ટીમ બંને આવી જાય જલ્દી વિનિંગ ટીમ્સ ભોજનાલયમાંથી એક થોડા આગળ આવો ભોજનાલયમાંથી એક ગોલ્ડન વોચ મળેલી છે જેની પણ હોય એ મારી પાસેથી લઈ લે ગોલ્ડન વોચ એક મળેલી છે જેની પણ હોય એ મારી પાસે લઈ લે સો ત્યાં સુધી નેક્સ્ટ ફાઇવ ટીમ્સ રેડી રહે Next five teams. Jai Ho. Thank you very much. So next match team apni ready che. So sauthi pehla next match team ma thi sauthi pehla team ne hu ahiya aamantrit karish. સૌથી પહેલી ટીમ હશે આપણી ઉત્તમ સંયમ ટીમ કાર્યક્રમ હજુ પત્યો નથી દરેક જણ અમારી જોડે જોડાયેલા રહે એવી વિનંતી હજુ આપણે બીજા બે ફાઇનલિસ્ટ નક્કી કરશું પણ પ્રોગ્રામ થોડો ફટાફટ આગળ વધારીશું ઓકે સો નેક્સ્ટ પાંચ ટીમ આપણી રેડી છે નેક્સ્ટ પાંચ ટીમમાં સૌથી પહેલા હું આમંત્રિત કરવા માંગીશ બધા શાંતિ જાળવો પ્લીઝ રિક્વેસ્ટ છે બધાને પ્લીઝ અવાજ નહીં કરો દરેક જણ પ્લીઝ અમારી જોડે જોડાયેલા રહે એવી વિનંતી બાકીની પાંચ ટીમોનું પણ ઉત્સાહવર્ધન આપણે કરીએ અને આમાં આપણને ડબલ લાભ થાય છે આપણો પણ સ્વાધ્યાય થઈ રહ્યો છે જે લોકો રમી રહ્યા છે એમની જોડે આપણો પણ સ્વાધ્યાય થાય છે અહીં જે પ્રશ્ન પૂછવામાં આવે છે એનો તમે પણ તમારી જાતે ઉત્તર આપો અને એ સાચો છે કે ખોટો એ તમે જાણો તો તમને ખબર પડશે કે તમારે પણ હજુ કેટલો સ્વાધ્યાયની ઉંડાણમાં જવાની જરૂરત છે સો આપણી પહેલી ટીમ ઉત્તમ સંયમ પ્રેઝન્ટ થશે ઇન્વાઇટ કરું છું સુજલ શાહ દીપા કોઠારી સોનલ શાહ
सेजल मेहता सीमा गांधी रेखा शाह अने विशाल जाखड़िया भाई तलोद्रख्याल देगाम गांधीनगर टीम उत्तम संयम नी थीम छे रेड कलर थीम अने तेमनी भक्ति नी थीम छे तीर्थ क्षेत्र सो परफॉर्मर्स आर रेडी ऑल परफॉर्मर्स आर रेडी परफॉर्मर्स रेडी छे तो आपने ही बाहुबली मुनिराज ने सुंदर प्रस्तुति ये टीम मेंबर गोठवाई जाए ये टीम नी मेंबर अने एमना अत्यारे एंट्री सॉन्ग ना पार्टिसिपेंट समूह कॉमन हता आ उत्तम तप टीम बड़ोड़ा वापी सूरत वलसाड एमा जीनल शाह डीजल कोटड़िया अलकाबेन गांधी संगीताबेन कोटड़िया कृतेश कोटड़िया नीरेज कोटड़िया अने सपनाबेन शाह खूब खूब तालियों थी एमनुं स्वागत करीशुं आखी टीमनुं हमने कलर थी येलो डे एक मिनट तालियों थी स्वागत करीशु आपणे बधा हां वेरी गुड एमनी एंट्री भक्ति थीम जैन धर्म ऊपर छे Participants are ready, so let's play the bhakti. अरे वाह, यह धर्म तो बहुत ही अच्छा है सखी। यह धर्म तो भक्त से भगवान बनाने का धर्म है। जहाँ सत्य अहिंसा ब्रह्मचर्य की महिमा अपरंपार, जहाँ त्याग तपस्या दीक्षा धर्म की होती है बौछार, करो जीव मात्र सन्मान सबसे महान बने शासन जग की शान बने शासन मेरा प्राण मांगू ऐसा वरदान बने शासन सबसे महान बने शासन जग की शान बने शासन मेरा प्राण मांगू ऐसा वरदान वंदन 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 शासन को वंदन
तालियों। महावीर स्वामी का इस धर्म का भैया, इस धर्म का भैया क्या कहना, ये धर्म है वीरों का गहना। जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय, जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय, जय हो। तालियां। बहुत सुंदर, जोरदार ताली एक बार हजू। सो अपनी नेक्स्ट टीम रेडी। વાપીવાડાએ અહીંયા આગળ પંજાબ ઊભું કરી દીધું, ખરેખર સુંદર। બરોડા અને સુરત વલસાડ સરસ। નેક્સ્ટ ટીમ ઉત્તમ ત્યાગ, પ્લીઝ સ્ટેજ પર આવે। મલાડ કાંદિવલી ઝોનમાંથી એકતા શાહ, શીતલ મહેતા, વનિતા શાહ, તૃપ્તિ મહેતા, જિગ્નેશ શાહ, અમિત શાહ અને ચારુલ જાખડિયા એ તેમના પાર્ટિસિપન્ટ્સ પણ પોઝિશન લઈ લે। ઉત્તમ ત્યાગ ટીમની થીમ છે ઓરેન્જ કલર અને તેમની ભક્તિની થીમ जैन ध्वज। सो टीम उत्तम त्याग, आर यू रेडी? हम तो कोई प्रोग्राम छोड़ीने जतो ज नथी, पर कोई सीनियर सिटीजन के कोई पाछळथी जाए तो ऑफिस माथी कालनी पहाड़ वनना कॉइन्स लईने जाए। सीवाईएफ नी टीम जोड़े थी ટીમ ઉત્તમ ત્યાગની તૈયારી જોરમાં છે, એમનું પરફોર્મન્સ હમણાં રજૂ થશે। દરેક પાર્ટિસિપન્ટ પોઝિશન્સ લઈ લે। સો રેડી, 1 2 3 પ્લે। પરચમ લહેરા દો, લહેરા દો, લહેરા દો, જિન શાસન કા પરચમ લહેરા દો। શાશ્વત હૈ શાસન અપના, दुनिया से जाकर बोल दो, बोल दो, अब तो जागो रे प्रेमियों, अंतर की आंखें खोल दो, खोल दो, लहरा दो, लहरा दो, जिन शासन का परचम लहरा दो, लहरा दो, लहरा दो, जिन शासन का परचम लहरा दो, लहरा दो, लहरा दो, अहिंसा का परचम लहरा दो, जैन धर्म का सितारा हर तरफ ही चमकता है, सुन के जिन वाणी सही मन में दीपक जलता है, जैन धर्म का सितारा हर तरफ ही चमकता है, सुन के जिन वाणी सही मन में दीपक जलता है, भाव सच्चा हो अगर तो ही असर ये होता है, सारी दुनिया से दीवाना झूम कर ये कहता, लहरा दो, लहरा का परचम लहरा दो, बहुत सुंदर, लहरा दो, लहरा दो, अहिंसा का परचम लहरा दो, लहरा दो।
અતિ સુંદર, ખૂબ જ સુંદર પ્રસ્તુતિ ટીમ મલાડ તરફથી. આપની નેક્સ્ટ ટીમ સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ. ટીમ ઉત્તમ અંકિન ચેન્ય, ગૌરવ જૈન, પલક શાહ, સ્મિતા શાહ, સિજલ શાહ, હિમેન મહેતા, પારુલ શાહ અને ક્ષમા શાહ બોરીવલી અને દૈસર ઝોન તરફથી. ટીમ ઉત્તમ અંકિન ચેન્ય સ્ટેજ પર આવી જાય જલ્દી. ટીમ ઉત્તમ અંકિનચંદને કલર થીમ આપવામાં આવી છે ગ્રીન કલર, અને એન્ટ્રીની ભક્તિ થીમ છે જીનવાણી. સો ટીમ ઉત્તમ અંકિનચંદ, આર યુ રેડી? પરફોર્મન્સ તેમની પોઝિશન લઈ લે. તેમના હાથમાં શણગારેલું શટખંડકમ છે. ખૂબ સુંદર શણગારેલું શાસ્ત્ર. અહીં એક થી એક જે ભક્તિ જોવા મળે છે, એક થી એક ઉત્તમ ભક્તિ. સો પાર્ટિસિપન્ટ્સ આર રેડી, લેટ્સ વી પ્લે ટીમ ઉત્તમ આખી. જોરદાર તાળી. નેક્સ્ટ ટીમ ઉત્તમ બ્રહ્મચર્ય ટીમ, મણિનગર, બાપુનગર, અડો, વેલીસા શાહ, શ્રદ્ધા શાહ, સ્વરૂપબેન ગાંધી, ઉન્નતિ જૈન, બીના મહેતા, જૈની શાહ અને કીર્તિભાઈ વાગેર, ટીમનું સ્વાગત કરીશું આપણે તાળીઓથી. ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત. બ્લુ કલર થીમ છે અને એમની એન્ટ્રી ભક્તિ થીમ છે ગુરુદેવ શ્રી કાંધી સ્વામી. પરફોર્મર્સ ટેક યોર પોઝિશન. સોરી, બટ સો ટીમ ઉત્તમ અંકિનચંદ, આર યુ રેડી? યસ, પ્લે ધ ભક્તિ. શુદ્ધ વૈશાખ
વૈશાખી બીજલડી ને આનંદ પરંપાર સુજ વૈશાખી બીજલડી ને આનંદ પરંપાર તમ ભક્તો ના તારણ મારા કહલિયો તને ગુરુ સાંભરે જી ઓજી રે મને ગુરુ સાંભરે જી સુવર્ણપુરી ના સંત ગુરુજી સિમંત લઘુનંદન ભક્તો ના ભગવાન ગુરુજી ભાવી ના ભગવાન હે ખૂબ જ સુંદર ટીમ ઉત્તમ અંકિંચન્ય. નાવ ફર્સ્ટ રાઉન્ડ પછી આપણે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ કરીએ છીએ. સેકન્ડ રાઉન્ડ માટે નિયમો આપણે નહીં કહીએ, દરેક ટીમને નિયમો ખબર છે, શ્રોતાઓને પણ નિયમો ખબર છે, એટલે આપણે એમાં સ્કીપ કરીશું ફાસ્ટ. હવે સો પ્લેજની પણ જરૂરત નથી, એ બધા નીચે કરાવી દીધી છે. ટીમ ઉત્તમ સત્ય સંયમ, સોરી ટીમ ઉત્તમ સંયમ, આર યુ રેડી ફોર ધ સેકન્ડ રાઉન્ડ? સેકન્ડ રાઉન્ડ છે આપણો પિક્ચર રાઉન્ડ. પિક્ચર રાઉન્ડ માટે ઉત્તમ સંયમ ટીમનું પિક્ચર રજૂ થશે. સેકન્ડ રાઉન્ડ માટે ઉત્તમ સંયમ ટીમનું પિક્ચર રજૂ થશે. અને ફરીથી પબ્લિકમાં કહી દઉં, કોઈ પ્રોમ્પ્ટ ના કરી હતી. યસ, કયા નંબરનું પિક્ચર તમારે ઓપન કરવાનું છે, કહેવાનું રહેશે? સેકન્ડ. સેકન્ડ નંબર, ટ્રેન્ડ હજુ કન્ટિન્યુ છે. સેકન્ડ નંબરનું પિક્ચર, પણ અમે તમે સેકન્ડ નંબર અને લકી પણ હોય. ગજકુમાર મુની, રાઈટ આન્સર. જોરદાર તાળી, રાઈટ આન્સર. એન્ગેજમેન્ટ બ્રેક થાય તો કેવો ગુસ્સો આવે, તરત એન્ગેજમેન્ટ કરીને અમને એન્ગેજમેન્ટ બ્રેકડાઉન કરી કાઢ્યા, અને એમના સસરાએ એમને આવી રીતના મોક્ષ રૂપી સગડી પહેરાવી દીધી. સો નેક્સ્ટ ટીમ ઉત્તમ તપ, તેમનું પિક્ચર રજૂ કરવામાં આવે. સેકન્ડ. સેકન્ડ નંબર, ખબર હોય તો તમે તમારા બાજુવાળાને કયો, એ લોકો તમને માર્ક આપશે. અવાજ ના આવવો જોઈએ. બે ચારણ વૃદ્ધિધારી મુનિરાજ દ્વારા સિંહની પર્યાયમાં મહાવીર ભગવાનને જ્યારે સમ્યક દર્શન થાય છે. રાઈટ આન્સર, રાઈટ આન્સર. સો નેક્સ્ટ ટીમ ઉત્તમ ત્યાગ, આર યુ રેડી? ઉત્તમ ત્યાગનું પિક્ચર રજૂ કરવામાં આવે. ટુ નંબર, ટુ બે નંબર.
5 પાંડવો જેમાંથી 3 મોક્ષે ગયા અને 2 સર્વર સિદ્ધિ સ્વર્ગમાં ગયા. જોરદાર તાળીઓ. વેરી ગુડ. રાઈટ આન્સર. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ 3 મોક્ષમાં ગયા. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. હા. નેક્સ્ટ ટીમ ઉત્તમ આકિંચન્ય ટીમ, તેમનું પિક્ચર રજૂ કરવામાં આવે. 2 નંબર. ટ્રેન્ડ ઇઝ સ્ટીલ કન્ટિન્યુ. 2 નંબર. તમને શ્યોર ન હોય તો બીજા નંબર્સમાં કહી શકો છો. શ્રીમદ રાજચંદ્રને જે જાતિ સ્મરણ જ્ઞાન થયું એનું. ખૂબ ખૂબ સુંદર. રાઈટ આન્સર. શ્રીમદ રાજચંદ્ર નાની વયમાં જ અત્યારે એમને વૈરાગ્ય થાય છે આ સીન જોઈને. નેક્સ્ટ ટીમ ઉત્તમ બ્રહ્મચર્ય, તમે બોલો કે હું જ કહેતો. 2 નંબર. 2 નંબર. પણ સમટાઈમ ઇટ્સ સમય વહી રહ્યો છે. 1 નંબર ઓપન કરવામાં આવે. 1 નંબર. હજુ પણ 2 નંબર તમે શ્યોર ન હોય તો ઓપન કરાવી શકો છો. હા, 3 નંબર ઓપન કરું છું. એક મિનિટ. એ ભાઈ ડિસિઝન લઈ લો જલ્દી. 3 નંબર ઓપન કરવામાં આવે. કોઈ અહીંથી આન્સર ના આપતા હું બીજો ક્વેશ્ચન પૂછીશ. તમારો જોઈતો હતો ફાસ્ટેસ્ટ રાઉન્ડ યર. પાર્શનાથ કુમારનો જીવ છે. રોંગ આન્સર. સોરી. ફોર્થ ચેપ્ટર પણ રજૂ કરવામાં આવે. બાળક મહાવીરનું જે નામ વીર મહાવીર. હા, તમારો આન્સર વધવાતો નથી. બસ જે આપણે અહીંયા બાલબોધમાં ભણીએ છીએ ત્યારે. ચલો આગળ. સો નેક્સ્ટ રાઉન્ડ ઝટપટ રાઉન્ડ છે. માઇકની વ્યવસ્થા ઓકે. રૂલ અહીં નહીં કહેવામાં આવે. તમને બધાને ખબર છે રૂલ. 2 વાર રમાશે રાઉન્ડ. 1-1 મિનિટનો સમય રહેશે. તો તમારા માટે સામે ટીમ ઉત્તમ સંયમના પ્રશ્ન કહેવામાં આવે છે. અહીં જીવનું લક્ષણ ડેશ છે. ઉપયોગ. રાઈટ આન્સર. મન રહિત જીવને ડેશ કહે છે. સચિનજી અસંગની. રાઈટ આન્સર. ડેશ જ્ઞાનનો વિષય સર્વદ્રવ્ય અને સર્વપર્યાયો છે. કેવલ જ્ઞાન. વેરી ગુડ. રાઈટ આન્સર. ગાથા 17-18 પ્રમાણે મોક્ષની ઈચ્છાવાળા જીવને પહેલાં શ્રદ્ધાન કરવું, પછી જ્ઞાન, પછી આચરણ કરવું, તે ક્રમ બરોબર છે? સાચું ખોટું? સાચું. રોંગ આન્સર. મિથ્યાત્વ સહિત 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ કરવી તેને ડેશ કહે છે. ઓપ્શન નથી. અગ્રહિત મિથ્યા ચારિત્ર. રાઈટ આન્સર. વેરી ગુડ. રાઈટ આન્સર. પણ હજુ રાઉન્ડ પૂરો નથી થયો. નેક્સ્ટ 7 ક્વેશ્ચન. સચિનજી હા બસ. બટ કોઈ પ્રોમ્પ્ટિંગ નહીં. એક પર્સન એક જ વાર આન્સર આપી શકશે. તમારા પ્રશ્નો છે. શાયિક સમયત્વનો પ્રારંભ કોઈ પણ ગતિમાં થઈ શકે છે. સાચું ખોટું? સાચું. રોંગ આન્સર. 9મા ગુણસ્થાનનું નામ ડેશ. ઓપ્શન નથી. એક વાર જેમ આન્સર આપ્યો એ આન્સર નહીં આપી શકે. અનિવૃત્તિકરણ. પણ સેકન્ડ ટાઈમ આ નહીં ગણાય કારણ કે આન્સર બોલી ગયા હતા. પણ સચિનજી ઓકે 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 ગ્રાન્ટેડ. આપી દર સચિનજી કે સેમ. ચાલો જલ્દી જલ્દી આગળ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન. MBBS ફર્સ્ટ યર માં ભણતા સ્ટુડન્ટને ડોક્ટર કહેવો. દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ. રાઈટ આન્સર. જેમાં કરવાનો સર્વથા અભાવ થાય છે. પારિણામિક શાયિક. શાયિક. રાઈટ આન્સર. ગર્ભથી જ ઉત્પન્ન થતું શરીર તેને ઔદારિક શરીર કહેવામાં આવે છે. સાચું ખોટું? સોરી. મહાવીર નામનો છોકરો મહાવીર ભગવાન બન્યા પછી તેને મહાવીર છોકરો કહેવો. નામ નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ. ટાઈમ અપ. ઓકે સોરી, અહીંયા મિસ્ટેક હતી કોમ્પ્યુટરજીની. ઓકે
ટાઈમ અપ ત્યાં પહોંચતે કીધું સો નેક્સ્ટ ટીમ ઉત્તમ તપ ચલો ચાલુ કરીશું ફિલિંગ ધ બ્લેન્ક્સ ભાવ ધ્યેય રૂપ છે કોઈ ઓપ્શન નથી પારિણામિક ભાવ રાઈટ આન્સર માઇકમાં બોલજો હા બરાબર છે રાઈટ આન્સર હવે ભેંસનો જન્મ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે ઓપ્શન છે જરાયુજ અને પોતજ તમે ના બોલતા બોલી શકતા ઓકે હા જરાયુજ રાઈટ 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 બે ભાવેન્દ્રિય તે ફિલિંગ ધ બ્લેન્ક્સ જ્ઞાન છે ક્ષાયિક કે ક્ષયોપશમ ક્ષયોપશમ રાઈટ આન્સર આત્માનો વૃદ્ધિ હાનિ રૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા અનિયતપણું ભૂતાર્થ છે અભૂતાર્થ છે સાચું કે ખોટું ખોટું રાઈટ આન્સર જે મિથ્યાત્વ આદિ અંતરંગ અને વસ્ત્રાદિ બહિરંગ પરિગ્રહ સહિત છે તે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે કુગુરુ રાઈટ આન્સર વેરી ગુડ 5 out of 5 આગળ હવે આજે 7 ક્વેશ્ચન મળો હા હવે એની ઓનલી વન વન નો રિપીટેશન ચલો સ્ટાર્ટ કરીશું સૂક્ષ્મ નિગોદિયા જીવો મરીને મનુષ્ય કે તિર્યંજ ગતિમાં જઈ શકે છે સાચું કે ખોટું સાચું રાઈટ આન્સર ત્રીજા ગુણસ્થાને મોનિયની કઈ પ્રકૃતિનો અનુદય હોય છે ઓપ્શન છે મિથ્યાત્વ કે સમ્યક મિથ્યાત્વ સમ્યક મિથ્યાત્વ રોંગ આન્સર હા સીની પર્યાયમાં મહાવીરને સમ્યક દર્શન થયું તે નિસર્ગ જ કે અધિગમ જ અધિગમ જ રાઈટ આન્સર સમ્યક દર્શન 7 તત્વોમાંથી એક આત્માની શ્રદ્ધા સાચું કે ખોટું ખોટું રાઈટ આન્સર સર્વશમિક ઉપભોગ કેવલીને નથી સાચું કે ખોટું ખોટું રોંગ આન્સર અનાદિની વિકાર કરતો હોવા છતાં જડ થતો નથી ડન ટાઈમ અપ સોરી નેક્સ્ટ ટીમ ઉત્તમ ત્યાગ કેટલા આર યુ રેડી યસ હા યસ ઓકે એક મિનિટ એક બે એક ફાઇનલ આન્સર ક્વેશ્ચન લખી નતો આવ્યો અંદર અનાદિનો વિકાર કરતો હોવા છતાં બેક 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 ક્વેશ્ચન અહીંયા ડિસ્પ્લે નતો થતો ટાઈમ ટાઈમ અપ થઈ ગયો તો એમનો ઉત્તમ તપનો ટાઈમ અપ થઈ ગયો તો એટલા માટે ઓકે એન્ડ થયું છે ચલો કેટલા સાચા સો ટીમ ઉત્તમ ત્યાગ તમારો પહેલો પ્રશ્ન છે મનુષ્ય ગતિ ડેશ ભેદ છે ઔદાયિક ક્ષયોપશમિક ઔદાયિક રાઈટ આન્સર તિજોરીના પૈસાને ઇન્દ્રિય વગર ડાયરેક્ટ જોવા અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાન કોઈ પણ આન્સર આપી શકે છે અવધિ જ્ઞાન રાઈટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન ચકલીનો જન્મ સંમૂર્છન કે ગર્ભજ ગર્ભજ ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન સુવર્ણમાં ગુણભેદની દ્રષ્ટિથી જોતા ચિકાસપણું આદિ અનુભવ કરવો તે અભૂતાર્થ નથી સાચું ખોટું સ્વર્ણમાં ગુણભેદની દ્રષ્ટિથી જોતા ખોટું ખોટું રોંગ આન્સર લાસ્ટ ક્વેશ્ચન આત્મામાં જે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે તે દ્રવ્યહિંસા ભાવહિંસા ભાવહિંસા રાઈટ આન્સર બટ નાવ નેક્સ્ટ પાર્ટ ટુ એક પર્સન એક જ વાર આન્સર કરી શકશે તમારો પ્રશ્ન છે સમ્યક દ્રષ્ટિ દેવ મરીને સંગી પંચેન્દ્રિય તિર્યંજ થઈ શકે સાચું ખોટું સાચું રોંગ આન્સર 11મા ગુણસ્થાને કયો આશ્રવ ઇરિયાપદ સાંપ્રાયિક ઇરિયાપદ રાઈટ આન્સર વિગ્રહ ગતિમાં બે મોડ લઈ જન્મ લેવા વાળો જીવ બીજા સમયે આહારક નથી સાચું ખોટું પ્રોમ્પ્ટિંગ થશે સાચું રાઈટ આન્સર આહારક શરીર કરતા વૈક્રિયક શરીર વધારે સૂક્ષ્મ નથી સાચું ખોટું સાચું
રોંગ આન્સર નહીં સોરી રાઈટ આન્સર સોરી રાઈટ આન્સર શાયિક ચારિત્ર 13મા ગુણસ્થાને પ્રગટ થાય છે સાચું ખોટું પ્રોમ્પ્ટિંગમાં 0 માર્ક છે સાચું રોંગ આન્સર ચોથા ગુણસ્થાને જ્ઞાનનો ઉપશમ ભાવ પ્રગટ થાય છે સાચું ખોટું સાચું રોંગ આન્સર સોમા સ્વર્ગ સોરી ટાઈમ અપ નેક્સ્ટ ટીમ ઉત્તમ આકિંચન્ય ટીમ ઉત્તમ આકિંચન્ય તમારો પ્રથમ પ્રશ્ન છે બેતારમ શબ્દ ડેશને સૂચવે છે સર્વજ્ઞતા વિતરાગતા વિતરાગતા રાઈટ આન્સર ડેશ શરીર અનાદિથી છે કારમણ ઔદારિક કારમણ રાઈટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમા ગુણ સ્થાને ચારિત્રનો ડેશ ભાવ ક્ષયપ શમિક ઔદારિક ક્ષયપ શમિક રાઈટ આન્સર દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે નહીં પરિણમેલો આત્મા એમ જાણે છે કે હું અરૂપી નથી સાચું ખોટું ખોટું રોંગ આન્સર ડેશના સેવન કરનાર અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે જેવી રીતે પથ્થરની નાવ પોતે ડૂબે અને બેસનારને પણ ડૂબાડે કોઈ ગુરુનું સેવન કરનાર રાઈટ આન્સર પાર્ટ ટુ આમાં એક મેમ્બર એક જ ફક્ત એક જ વાર આન્સર આપી શકશે અને નો પ્રોમ્પ્ટિંગ તમારો પ્રથમ પ્રશ્ન છે તીર્થંકર બનવા વાળો જીવ મનુષ્ય ગતિમાં ચારે ગતિમાંથી આવી શકે છે સાચું ખોટું સાચું રોંગ આન્સર પ્રશ્ન ટુ પક્ષીનો આહાર લેપાહાર ઓજાહાર ઓજાહાર રાઈટ આન્સર શાયિક સમયક દ્રષ્ટિને 11મા ગુણસ્થાને શ્રદ્ધાનો અપશમિક ભાવ હોય છે સાચું ખોટું ખોટું રાઈટ આન્સર ધારણા જ્ઞાન શ્રુત જ્ઞાનનો ભેદ છે સાચું ખોટું ખોટું રાઈટ આન્સર પહેલા ધર્મેન્દ્રિયનો અભાવ થયા પછી ભાવેન્દ્રિયનો અભાવ થતા મોક્ષ થાય છે સાચું ખોટું ખોટું રાઈટ આન્સર નપુંસક વેદ વાળાને અપશમિક સમયક દર્શન થતું નથી સાચું ખોટું સાચું રોંગ આન્સર લાસ્ટ મને જર્મન ભાષાના જ્ઞાનનો અભાવ છે તેમાં કારણ ઔદાયિક અજ્ઞાન શબ્દશમિક અજ્ઞાન નો પ્રોમ્પ્ટિંગ ઔદાયિક અજ્ઞાન રાઈટ આન્સર જોરદાર તાળીઓ લાસ્ટ ટીમ મણિનગર બાપુનગર ઓડાઉ ટીમ આર યુ રેડી યસ સો તમારો પ્રથમ પ્રશ્ન છે મિથ્યા દ્રષ્ટિ ભોગ ભૂમિનો જીવ મરીને વૈમાનિક દેવ થાય છે સોરી નિતારમ નહીં બ્રહ્મચર્ય ઓકે ઓકે સોરી 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 ઓકે નિતારમ શબ્દ ડેશ સૂચવે છે સર્વજ્ઞતા હિતોપદેશી રોંગ આન્સર કૃષ્ણ લેશિયા ડેશ ભાવ છે માઇકમાં જોરથી બોલજો પાંચ ભાવમાંથી એક છે કોઈ પણ આન્સર આપી શકે છે ઔદાયિક રાઈટ આન્સર આત્મા શબ્દનું જ્ઞાન ડેશ છે મતિ શ્રુત રાઈટ આન્સર વ્યવહાર વિના ડેશનો ઉપદેશ અશક્ય છે પરમાર્થનો રાઈટ આન્સર આત્મહિત માટે ડેશનો ત્યાગ કરી નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ માર્ગમાં લાગવું જોઈએ ઓપ્શન નથી ઉત્તમ બ્રહ્મચર્ય નેક્સ્ટ 7 ક્વેશ્ચન 1 મિનિટ એક પર્સન એક જ વાર આન્સર આપશે તમારો પહેલો પ્રશ્ન છે મિથ્યા દ્રષ્ટિ ભોગ ભૂમિનો જીવ મરીને વૈમાનિક દેવ થાય છે સાચું ખોટું ખોટું પ્રોમ્પ્ટિંગ ઇઝ નોટ અલાઉડ 0 થઈ જશે માર્ક ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન દેશ સંયમને ઘાતવા વાળી પ્રકૃતિ અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ જેને આવડતું એ માઇક લઈ લે પ્રત્યાખ્યાનાવરણ રોંગ આન્સર 12મા ગુણસ્થાને જ્ઞાનનો ક્ષયપ્શમ ભાવ નથી સાચું ખોટું સાચું રોંગ આન્સર ભદ્રભાવને સિદ્ધ કહેવા દ્રવ્ય નિક્ષેપ ભાવ નિક્ષેપ ભાવ નિક્ષેપ રોંગ મોડ વિનાની ગતિમાં પહેલા સમયે જીવ
આહારક હોય છે, સાચું ખોટું? સાચું. રાઈટ આન્સર. અરિયંતને કયા ભાવનો અભાવ હોય છે, ક્ષયપ શ્રમિક ભાવ, ઔદાયિક ભાવ? ઔદાયિક. રોંગ આન્સર. સિંહનો જન્મ કયો? પોત જ જરાયો જ. ટાઈમ અપ, ટાઈમ અપ, સોરી. સો હિયર આપણો સેકન્ડ રાઉન્ડ પાંચે ટીમ જોડે પતી રહ્યો છે. સો સોરી, થર્ડ રાઉન્ડ પતી ગયો છે. હવે છેલ્લો રાઉન્ડ પાંચે ટીમ માટે છેલ્લો રાઉન્ડ. પ્રયોગથી પ્રમાણ અહીં હું ચિઠ્ઠી ઉપાડીશ, જેનું નામ આવશે એમની સામે એક પિક્ચર આવશે, સમયસરની ગાથા પર હશે. તમારે કઈ ગાથા છે કહેવાની છે. ઓકે, ઓલ ટીમ બી રેડી? તમે બધા રેડી છો? ગ્રેટ. સો પહેલી ટીમ આવશે, ઉત્તમ તપ. ઉત્તમ તપનું પિક્ચર રજૂ કરવામાં આવે. 90 સેકન્ડનો સમય છે. ગાથા 35. આપારકુ એમ જાણીને પરદ્રવ્યને કો નરત જેત્યમ, પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. રાઈટ, રાઈટ આન્સર, વેરી ગુડ. સો નેક્સ્ટ ટીમ ઉત્તમ ત્યાગ. ઉત્તમ ત્યાગનું પિક્ચર રજૂ કરવામાં આવે. પર્યાપ્ત અણ પર્યાપ્ત ને સૂક્ષ્મ અને બાદર બધી કઈ જીવ સંજ્ઞા દેહ ને તે સૂત્રમાં વ્યવહારથી. ખાલી ને ને જે બસ રાઈટ આન્સર પણ. રાઈટ આન્સર. એક મિનિટ, થોડું કન્ફ્યુઝન છે. સ્કોરર પાસે માઇક છે. ઓકે, ચલો. રાઈટ આન્સર, જજીસ સરથી રાઈટ આન્સર આપવામાં આવ્યો છે. કાના માત્ર જેટલી મિસ્ટેક છે પણ. નેક્સ્ટ ટીમ ઉત્તમ બ્રહ્મચર્ય ટીમ બી રેડી. ઉત્તમ બ્રહ્મચર્ય ટીમનું પિક્ચર. તમલો હનુ જંજીર જકડે પુરુષને, તેમ શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. સ્કોરર ઉપર. ઓકે, ફરીથી ગાઓ. જમલો હનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. રાઈટ આન્સર. પહેલા ગાથા બરાબર બધું ખાલી આગળ પાછળ હતું. ઓકે, રાઈટ. નેક્સ્ટ ટીમ લેટ્સ બી રેડી. ઉત્તમ આકિંચન્ય ટીમ, તેમનું પિક્ચર રજૂ થાય. અબદ્ધ સ્પષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને, અવિશેષ અણ સંયુક્ત તેને શુદ્ધ નય તું જાણજે. રાઈટ આન્સર. તાળીઓ. નેક્સ્ટ ટીમ ઉત્તમ સંયમ. એક જ ટીમ પછી છે. ઉત્તમ સંયમ ટીમનું પિક્ચર રજૂ કરવામાં આવે. જીવ બંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. મોક્ષ અધિકાર ગાથા 294. ખૂબ સુંદર. અહીં પિક્ચર રજૂ થયું એ પહેલા માઇક ખેંચીને તરત જ આન્સર આપ્યો છે. ખૂબ સુંદર, જોરદાર તાળી એકવાર ટીમ ઉત્તમ સંયમ માટે. સો આપણા ફોર્થ રાઉન્ડ પણ એન્ડ થાય છે. અચ્છા, એટલે એમને પાકું કેમ ન હોય, કારણ કે શિષ્ય પણ કોના છે, ટીમ તલોદ શૈલેષભાઈ પંડિતજીના શિષ્ય કહેવાય. આપણે બધા જ પંડિતજીના શિષ્ય છે એમ તો. દસે દસ ટીમ
અહીંયા આવતા પહેલા આ જ ટાઈપની તૈયારી હતી, જે બધી ગાથાઓ તમે જોઈ કોઈ પણ સ્પોન્ટેનિયસલી આમાં પૂછીએ પિક્ચર ઉપરથી, એટલે કેટલી એમને પ્રિપેર, દસે દસ ટીમની વાત કરું છું, કેટલી પ્રિપેરેશન કરી હશે બે મહિનાથી દિવસ રાત કતારે એમના માઇન્ડમાં. મેં જ કીધું કે આ જ બધા શાસ્ત્ર એમને ઘૂમતા હશે, સપનામાં પણ એ તો આવતા ઉઠતા બેસતા ખાતા પીતા, જેમ બેન્સીબેનનો બોલ આવે છે ને, આ સ્કોર ગણાય ત્યાં સુધી આપણે વાત કરીએ છીએ કે બેન્સીબેનનો બોલ આવે છે એવી રીતના કે એક જેમ ગાયક ગાયક દેખાય એમ આ જ વસ્તુ એમને ઘૂમતી હતી એમને. હા વચ્ચે આપણે એક ટુ નાઇટ થ્રી ડેઝનો પેકેજ બહુ ઇઝી કરીએ બરાબર, આ લોકોનો સ્કોર ગણાય છે. પાંચ પાંડવનો સીન આવ્યો હતો, હું છોકરાઓને બાળકોને જ પૂછું છું, બાળકોને પૂછું છું, પાંચ પાંડવોથી કેટલા જીવ મોક્ષમાં ગયા? એ નહીં બાળકોને, બાળકોને હા બોલ આરામ. ત્રણ કોણ કોણ? વાંધો નહીં, આન્સર તારો સાચો છે. મેં અમારી સમાજ કો યે બતાના ચાહતા હું કે પૂજ્ય ગુરુદેવ શ્રી કે પ્રવચન મેં આપને કઈ બાર ભભૂતમલજી ભંડારી કા નામ આપ સબ લોગોને સુના હોગા ઓર પ્રવચનો મેં પઢને ભી આયા હોગા બેંગલોર મેં ઓર પ્રસંગ હર બાર ગુરુદેવ શ્રી યાદ કરતે થે પંચ કલ્યાણક પ્રતિષ્ઠા ભભૂતમલજીએ ત્યાં ધ્યાન ન આપ્યું અને એક સાથે બધું ધ્યાન એમનું પંચ કલ્યાણકમાં ગયું અને પુણ્ય એટલું બધું ફાટી નીકળ્યું કે આટલા પૈસા, મને રકમ પણ ખબર છે પણ બોલતો નથી, કે આટલા પૈસાના આટલા વધી ગયા એમ કરીને ઘણી વાર એમનો ઉલ્લેખ આવે છે. અને આજે બેંગ્લોરમાં એમનું સ્વયંનું પોતાનું મંદિર પણ છે અને પોતાની ધર્મશાળા પણ છે. આ એવા વ્યક્તિત્વના ધણી છે રમેશભાઈ ભંડારી કે આપણે કહેવાય કે મુમુક્ષુ સમાજનો સાઉથ, સાઉથના પટ્ટાનું આપણું હબ છે. કોઈ પણ વિદ્વાન જાય, કોઈ પણ સાધર્મી જાય, ગમે ત્યારે ગમે તે જાય, પણ બધાની જેને કહેવાય કે આગતા સ્વાગતા અને જો સેવા કરે છે તો આખો એમનો પરિવાર જેને કહેવાય કે આપણે સેવાની અંદર હાજર હોય છે એવા રમેશભાઈ ભંડારી આજે આપણી સમાજની સામે હાજર છે. આપણે બધા ખૂબ ખૂબ તાલીઓથી વધાવીશું. બહુ સેવા કરે છે, સમયનો અભાવ છે, નહીતર એના માટે મારે 15-20 મિનિટ બીજી પણ જોઈએ. અત્યંત નમ્ર પરિણામ છે. પૂજ્ય ગુરુદેવ શ્રીની શિબિર લગાડે છે કન્નડમાં અને હિન્દીમાં, કેને કહેવાય કે ત્યાં આગળ લગાડે છે અને બધા કન્નડ લેંગ્વેજ વાળા પણ બધા જેને કહેવાય કે વિદ્વાનો હોય છે અને આત્મધર્મ પણ કન્નડ ભાષાની અંદર ત્યાંથી પ્રકાશિત થાય છે. આટલો બધો પૂજ્ય ગુરુદેવ શ્રીનો સાઉથમાં જો વધારેમાં વધારે પ્રચાર કર્યો હોય તો એમના પરિવારે કર્યો છે, એ આપણી સમક્ષ હાજર છે, આપણા માટે ગૌરવની વાત છે. રમેશ ભંડારીજી આપણી સમક્ષ. જય જિનેન્દ્ર. અને ખાસ જરા એકાદ લીટી તમે કન્નડમાં પણ બોલો એવી અમારી મંગલ ભાવના છે. વડક્કમ યા જો ભી આતા હે આપકો કન્નડ મેં થોડા યે. અને ખાસ મારા પરમ મિત્ર પણ છે, અમે ઘણા વર્ષો સુધી દેવલાલીમાં સાથે રહીને અમે બંને સાથે અભ્યાસ કર્યો છે. 2007 થી કન્ટિન્યુઅસ અમે સાથે રહ્યા છે, એટલી આત્મીયતા છે. આજે મને બહુ ખુશી થાય છે અહીંયા આગળ હાજર છે. હા કન્નડ મેં સભી સાધર્મીઓ કો જય જિનેન્દ્ર, એલ્લર્ગો નમસ્કાર અગળો. बहुत बहुत सुंदर कार्यक्रम, मेरे पास शब्द नहीं है इतना सुंदर कार्यक्रम वर्णन करने के लिए. सबसे पहले तो कम से कम 6 महीने से सुभाष भाई और सुनील भाई भाईंदर वगैरह आए थे इधर बैंगलोर, और फिर बाद में हमारे यहाँ ठहरे थे बैंगलोर में 2-3 दिन, फिर बाद में पूर्ण रूपरेखा बना के बहुत मेहनत किया आप लोगों के लिए. एक एक चीज़ वो लोगों ने रात को 2-2 बजे 3-3 बजे तक मिल के सब कुछ कार्यक्रम सेट किया, फिर बाद में और 2-3 बार आए, तो आप कल्पना नहीं कर सकते कि ये लोगों ने टीम वर्क कितना बहुत अच्छी तरह से ये लोगों ने किया है. हमारा तो कुछ भी नहीं है, आप बोलते हैं लेकिन हम कुछ नहीं करते, लेकिन आप लोगों ने सब पूरा किया है, खाली सहयोग किया थोड़ा थोड़ा. बल्कि ऐसा सुंदर कार्यक्रम, सबसे पहले तो मैंने यही बोला था कि भाई आप लोग इधर 2000 लोगों को कैसे लेके आएंगे. मेरे को तो थोड़ा सा डाउट था कि भाई 2000 लोगों के लिए दक्षिण में थोड़ा सा मुश्किल है, लेकिन फिर भी सब कुछ हो गया. बहुत सुंदर रीति से कार्यक्रम हो रहा है, और ये आपका जो सांस्कृतिक कार्यक्रम देख के बहुत ही अच्छा लगा, बहुत ज्ञानवर्धक है. सब लोगों ने बहुत मेहनत करके बहुत सुंदर रीति से प्रस्तुतिकरण, बहुत शालीनता से, और फिर आध्यात्मिक बल रख के सबके लिए मन लुभाने वाला कार्यक्रम है.
तो आप सब लोगों के लिए बहुत बहुत आभार हूँ और भविष्य में भी आप सुंदर सुंदर कार्यक्रम ऐसे करते रहिए करके सब प्रेरणा है। बहुत बहुत धन्यवाद सर। एक मिनट भंडारे जी बोलते थे मुझे कि मैं माइक में बोल नहीं सकता हूँ। मैं उन फर्स्ट पायलट टूर में उनके घर पे 8 बजे गया था, रात को 2 बजे तक हमने बातें की थी, तो मुझे मालूम है कि उनका कितना नॉलेज है, कितना लॉजिकल पावर है, कितना उनके कार्य क्षमता है और समाज को जुड़ने के भी कितने भाव है, वो सब मैंने देखा है। और एक ही मुलाकात में हमारी मानो मेरे बड़े भाई हो, ऐसी मुलाकात हमारी सक्सेसफुल गई। ऐसे आध्यात्मिक और प्रेमी परिवार को उनकी वाइफ, उनके बच्चे, उनके लड़के, उनकी लड़के की वाइफ, जनरली यंग ब्लड ऐसा होता है कि जो पिताजी पैसा खर्चे तो खर्चे, यंग ब्लड कभी उसमें जुड़ता नहीं है। उन्होंने मेरे लिए ऑनलाइन टैक्सी बुक कर दी, उनके लड़के ने ये सब बहुत किया तो भी बोले कि 1 भी रुपया मैं नहीं लूँगा। तो ऐसा धार्मिक परिवार है और उनको सत सत वंदन। तालियों थी बताविए। ऐसे ही परिवार कलकत्ता मुमुक्ष मंडल के एक्टिव भरत भाई तिम्बड़िया, वो भी ये कार्यक्रम के लिए कहेंगे। कलकत्ता मुमुक्ष मंडल, जब हम चैतन्य धाम से मैं, राजू भाई, अनिल भाई, वसंत भाई गए थे, तब उनका भी परिवार का मंडल का जो स्नेह भाव देखा था, बहुत ही सुंदर। एक एकता देखो तो कलकत्ता मुमुक्ष मंडल की कि एकता की भावना से कैसे काम किया जाता है, तो ऐसे भरत भाई भी उनके। भरत भाई ने पण ओळखाण आपी दऊं, कारण के आपणी समाज परिचित नथी। कुनकुन कहान ट्रस्टना तेओ ट्रस्टी छे, आपणी तीर्थ सुरक्षा ट्रस्टना ते ट्रस्टी छे अने बधा आपणा तीर्थोनी रक्षा करवामां अव्वल नंबर छे। આજે ઘડીએ ઘડીએ જેને કહેવાય કે શિખરજી જવું પડે છે, તો જેને કહેવાય પોતે નજીક છે, તો બહુ સારી સેવા આપી રહ્યા છે। એમનો આખો પરિવાર રંગોથી જોડાયેલો છે। હમણાં ગિરનારમાં પણ જેને કહેવાય કુનકુન કહાન ટ્રસ્ટની શિબિર લાગી હતી, એમાં પણ એમનો બહુ મોટો તન મન અને ધનથી, ખાલી ગિરનાર નહીં પણ દરેક ક્ષેત્રમાં તન મન ધનથી બહુ મોટો એમનો ફાળો રહેલો છે। એવા ભરતભાઈ પણ આપણી સમાજની સમક્ષ હાજર છે, એના માટે પણ આપણે બધા એમનો જેને કહેવાય આભાર વ્યક્ત કરીએ છીએ। જીલેન્દ્ર, સર્વપ્રથમ તો સુભાષભાઈ કોટડિયા અને આખી ટીમ અને ચેતનધામ આખી ટીમ એને ખૂબ ખૂબ અભિનંદન અને સાધુવાદ કે જે આવું બહુ મોટું ભગીરથ કાર્ય અને અહીં જે સોનબેલગોલા અને ધર્મસ્થળીમાં જે આપણે યાત્રા કરી અને અમને પણ લાભ મળ્યો અને અમને આપ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। બાકી અત્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ જે થઈ રહ્યો છે એ કેટલો સફળ છે અને કેટલો મને જેને કહે લોકોને જકડીને બેઠા છે, જકડીને રાખ્યો છે। આ જેટલા લોકો બેઠા છે હજી કોઈ અહીંથી હેલું નથી, બધા બેઠા છે 11 વાગ્યા છતાં પણ, એટલે એ એક પુરાવો છે કે કેટલો સરસ રીતે તૈયાર કરેલો છે અને જ્ઞાનવર્ધક અને ખાસ કરીને નાના યંગસ્ટર્સને પણ આમાં ખૂબ પ્રેરણા મળે અને એના માટેનો આ બહુ સુંદર વ્યવસ્થિત પ્રોગ્રામ છે અને ભવિષ્યમાં આવો પ્રોગ્રામ પણ થતો રહે અને આવો યાત્રા પણ સુભાષભાઈ અને ચેતનધામ કરીને યોજતા રહીએ અને બધાને લાભ મળે તેવી આશા। હવે પ્રોગ્રામનું એન્ડ પહેલાં હું આદરણીય સંજીવજી સાહેબને કહીશ કે આ પ્રોગ્રામ માટે 2 મિનિટ બોલે અને પછી આપણે સ્કોર ડિક્લેર કરીશું। प्रोग्राम के लिए तो क्या कहा जाए, ये तो प्रोग्राम वास्तव में ऐसा था, कुछ अद्भुत ही प्रोग्राम था। पहले तो ऐसा लग रहा था कि इस प्रोग्राम में शाम के सेशन में प्रवचन नहीं है, मैंने अपना मुमुक्षुओं का कार्यक्रम और शाम को प्रवचन नहीं। फिर जब देखा तो लगा कि ये तो प्रवचन से भी एक कदम आगे है, माने वही तत्व ज्ञान का लाभ है जो लाभ एक मुमुक्षु समाज में मिलना चाहिए। प्रत्येक आत्मार्थी ने कितने महीनों से कितनी तैयारी की होगी, हमें तो ये वैसा लगता है कि
दस सेकंड भी नहीं मिले प्रश्न का जवाब देने के लिए, सोचने के लिए टाइम नहीं मिले, प्रश्न बोला इतनी देर में जवाब देना है, लेकिन इतनी तैयारी की है पूरे देश के मुमुक्षु मंडलों ने, माने पूरे देश के मतलब गुजराती देश भी, देश, देश मतलब गुजराती नहीं, इसमें हर एक टीम में एनआरआई भी है, मीन्स हाँ एनआरआई भी है ना देश विदेश। तो कुल मिलाकर के बहुत ही अच्छा कार्यक्रम रहा, सफल कार्यक्रम रहा, और अवसर है रिजल्ट का। सो सबसे टॉप किया है आकिंचन ने टीम ने 233 नंबर, और सेकंड नंबर पर है 228 नंबर तप टीम ने। टीम वापी सूरत वलसाड बड़ोड़ा अने टीम दहीसर बोरीवली, टीम तप टीम उत्तम आकिंचन्य फाइनल में पहुंची गया छे। 24 में ये फाइनल था से, चार टीम अपनी साथे 24 में ये जोड़ा से, अरे तमें बता पाया ये शांति थी। एक मिनट,